એવી કરવી છે કે સફળતાનો શ્રેય અહીંયાથી શરૂ થઈ જાય. આપ સર્વેના અભિવાદનની સાથે કોઈ પણ જાતની ચર્ચા વિચારણા વાત વિમર્શ કોઈ પણ પ્રકારની જરૂર નથી. અને હવે સીધા જ મારે રજૂઆત કરવી છે, જેને આપણે સૌ સાંભળવા માટે આતુર છીએ. ગીરના નેહડામાંથી સૌથી પહેલાં કલમ ઉઠી અને પછી સ્વર ઉઠ્યો. જેની કલમે લખાયેલા ગીતો ગાય અને અનેક કલાકારો આજે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત બન્યા છે. એ કલમવીર, એ કલમ ધણી, એ વર્ષો સુધી ગીરના ગામડાઓમાં રહ્યા અને પછી જ્યારે એને કુદરતે કીધું કે જા બેટા હવે તારે ફિલ્ડમાં જવાનું છે, ત્યારે એમને મહાદેવની કૃપાથી સૌથી પહેલાં સ્વરની શરૂઆત કરી. અને એ સ્વર રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતથી લઈ દેશ વિદેશોમાં, આજે તમે આફ્રિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, લંડન જાઓ, યુકે, કેનેડા, કોઈ પણ દેશમાં જાઓ, ત્યાં રાજબાના ગીતો તમને સાંભળવા મળે. અને એમને પણ લોકો પ્રેમથી ત્યાં બોલાવી અને સરસ મજાના સનાતનની ડાયરાઓ કરાવે છે. તો આપણી પણ આનંદની વાત છે કે જે કલાકાર ગુજરાતી સંસ્કૃતિનો, ગુજરાતી સાહિત્યનો આખા વિશ્વમાં પ્રચાર કરે છે, એની આજે મંગલકારી ઉપસ્થિતિ સિદ્ધિવિનાયક ધામમાં છે. તો જોરદાર તાલીઓથી વધાવીએ લોક સાહિત્યનું ઘરેણું શ્રી રાજભા ગઢવી, પધારો. Thank you.
કરજે મારી સમરો તુને જદા આ જગતમાં ના જાણ ધરે મારે આહેરો તારો ઝીંગા અંધારા કળિયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘા ના થા તો આશીર્વાદ ના સંકટ હર્યા દમ ઉધારણ તો નમો આદિ અનાદિ તુહી જો ભવાની તુહી જો માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ પી મો પસારે તુહી મોગ માયા વિશે સૂર ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ઉપતિ ન સતી કરતી કિલો લે ભુજારા પિસારા ચાલમ ભવાની પ્રપાલમ ત્રિકાલમ કરાવતિ ઉદાલમ અપાલમ સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સદેહી વિદેહા ન દેહા ન રૂપા ન દેહી ન માયા ન કામ ઉદાસીન આસી નિવાસીન માંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમ સખા સખા મહાની હરિકાર સપ્ત નિરાકાર બાની નવોડા નપ્રોડા નમો ધાન બાલી કરો ધા વિરો ધા નિરો ધા કૃપાને અભંગાન અંગા સુભંગા જાની અનંગા ન અંગા સુરંગા વિશાની શિખર ભય ફુહારો સ્વરૂપ તો અજો જો સુફારે અટે ધંધ મોરો પ્રોટ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં ઘેસિયાની ગટારી ઘને હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલનિધિ જ્ઞાન શરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી સૌરાષ્ટ્રની ધરતી એ સૌરાષ્ટ્રની ધરતીનું કાળજો એટલે રાજકોટ. રાજકોટના આંગણે ગણપતિ મહારાજ ગણપતિ બાપા. હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે ત્યાં પહેલી વહેલી કોઈ પૂજા થતી હોય તો પાળિયાની પૂજા થાય છે. તો કોઈને વિચાર છે પાળિયાની ક્યાં થાય, કોઈ પણ કાર્યમાં પૂજા તો ગણપતિ બાપાની થાય. તો અમે કહીએ જગતના ચોકમાં મા માટે થઈને કોઈએ પહેલું માથું આપ્યું હોય તો ગણપતિ મહારાજે આપ્યું છે. પહેલું માથું આપ્યું એ પહેલો પાળિયો થયો છે ભલા માણસ. મા માટે જનેતા માટે વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો એવા ગણપતિ મહારાજનો આ ઉત્સવ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં સનાતનીઓ જ્યાં વહે છે ત્યાં આજે ઉજવે છે. આપણો ઉત્સવ પ્રિય અને ધર્મ પ્રિય આપણે બધા ભારતવાસીઓ છીએ. આપણે ત્યાં આપણને આમાં આનંદ કરતા કરતા આપણે શ્રદ્ધા સાથે જોડાય અને એની સાથે આપણે આનંદ પણ જોઈએ એટલે ઉત્સવો પ્રિય ખરા. આપણે આપણે ત્યાં નવ વર્ષ આવે એકમનો, પછી ભાઈ બીજ આવે, આખા ત્રીજ આવે, બોળ ચોથ આવે, નાગપંચમી આવે, રાંધણ શેઠ આવે, આ બધા એક પછી એક આપણા જે પરબ આવે બધા પિત્તળા હાતમ આવે, પછી ગોકળ આચમ આવે, રામનવમી આવે, દશેરા આવી, દહરા આવે, ભીમ અગિયારે આવે, રેટિયા બારેસ આવે, ધનતેરસ આવે, કાળી ચૌદે આવે અને પાછી અમાહની દિવાળી, એમ આપણે ઉત્સવ પ્રિય છીએ બધા. એટલે એવો રાજકોટના આંગણે સૌરાષ્ટ્રની ધરતીમાં આપણે દર વર્ષે અહીંયા મળીએ છીએ. ખાસ કરીને પધારેલા બધા જ અગ્રણીઓ અહીંયા, બધાના નામની મને ખબર ન હોય પણ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી સાહેબ, ઇન્દ્રસિંહ ઝાલા સાહેબ મહામંત્રીથી લઈ અમારા જયમીનભાઈથી લઈ અને ખાસ અમારે જેમને ત્યાં જમી અને અત્યારે આવ્યા અમારા પરમ મિત્ર અને
સનાતનની જ્યારે જ્યારે વાત આવે ત્યારે ઓળખોળ આજે વિજય મામા આ કાંઈ બેઠા છે ને કહે એટલું નહીં, પણ અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી થાય અને ત્યાં જે દૂધ ચડે એ દૂધ અહીંયાથી એમણે પોતાની ગાયું મોકલી છે, એ ગાયનું દૂધ ત્યાં ચડે છે, આપણે રાજકોટને ગૌરવ લેવા જેવી વાત છે. આ બહુ મોટી વાત છે. એવા વિજય મામા વાંક અમારે વિક્રમ મામા અને આપ બધા અહીંયા નામી અનામી પધારેલા બધા જ વડીલો મુરુભીઓ માતાઓ બહેનો આપ બધાનું અહીંથી સ્વાગત કરીએ. અને મારે જે વાતો કરવી છે યુવા ધનને અમુક હજી મહેમાનો આવવાના એવું છે તો થોડાક આ બાજુ એવું હોય તો નીચે ગોઠવાઈ જાવ તો અમને ભર્યું ભર્યું લાગે, અથવા તો એ બાજુ નજીક બેસી જાવ તો વાંધો નહીં, આવવા દો, લઈ જ લ્યો આ બાજુ, મને એના વગર મજા નહીં આવે. હા 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 બસ એકદમ શિસ્ત થી બેસી જાવ આ બાજુ. હા બધા આમ નજીક બસ આમાં બધે છે, અહીં સુધી હોય તો અહીં કઈ ગોળ બોળ આપણે કરવાનું છે નહીં, મોજ આવે નાખી જાવ તો અહીં રહે. હા બસ એ રીતે વાહ 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 ખમા ખમા બાપો બાપો ખમા ખમા હવે બરોબર છે. હા એટલે શું છે આપણી આ પરંપરા છે ને, આ પરંપરા આપણે બધાને ભેગા થઈને જાળવવા જેવી છે, બરોબર ને. ભારતી ભવની વંદુ તનિયાવડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આમ આમ મજા આવે, હોકા પડકારા હોકારા આપણો જે હાકલ છે ને એની જ મજા. પ્રોગ્રામ તો વિશ્વ આખામાં બધે કરવા જાય છે ન્યાય મજા જ આવે છે. આપણા ગુજરાતીઓએ જાળવી રાખ્યું છે બધું, પણ આપ બધાએ આ વખતે તો મેં એટલો બધો ધરાઈ થયો છે, 12 ભાદરવા કરી નાખ્યા, એક ભાદરવા એ આમ તો શ્રાવણે જ કરી નાખ્યા. એટલે સનાતન પરંપરામાં ગણપતિ મહારાજ અને એની આપણે આ ઉપાસના આપણે મનોરંજન કરીએ આનંદ કરીએ સારી વાત. શહેર ભાજપ નગરપાલિકા મહાનગર રાજકોટને એમ થાય કે આપણે આપણા ઘરે અથવા અમુક જગ્યાએ કરીએ તો બરોબર જરૂરી છે, શ્રદ્ધા હોય ઘરે કરતા હોય, પણ અમારું આખું રાજકોટ લાભ લઈએ એટલા માટે આવો અદ્ભુત રીતે એકવાર બધા જ શહેર રાજકોટ શહેર ભાજપ મહાનગરને આખે આખી ટીમ જે ભારતીય જનતા પાર્ટીની છે એમને આપણે તાળીએથી વધાવી આવડું સરસ મજાનું અદ્ભુત આયોજન કરે છે. હા દર વર્ષે આપણે આવી કેવા સરસ બાપા બેઠા છે આમ જાણે હાકલે હાજર થાય એને બધા વડીલો પાસે અહીંયા હાજરી આપી અને આપણો આ કાર્યક્રમ આપણને જે સમય મળ્યો છે એમાં આપણે લહેર કરવાની છે. વાત તમને હું એ કરતો હતો કે સાહિત્ય લોક સંસ્કૃતિ આ પ્રોગ્રામો એટલે ડાયરાઓ એટલે 50-60 વર્ષ પહેલા 70 વર્ષ પહેલા કોઈને એવો વિચાર આવ્યો કોઈ કલાકારને કે કવિને કે આપણે આવું કઈક ચાલુ કરીએ તો આપણું હાલે સામે વાળાનું હાલે, એવી વાત નથી. આવો માનવ સભ્યતાની ધરતી માંથી શરૂઆત થઈ છે, માનવ ઘડતરની શરૂઆત થઈ છે, તેતુણ આ લોક સંસ્કૃતિ લોક સાહિત્ય સંતવાણી ડાયરા કથાઓ ચાલુ આવે છે કે આમ જીવાય. અહીંયા બેઠા બધાને કહું કોઈ પૂછે તમને ડાયરામાં શું કામે જવાય, આ મારી વાતો નથી, તમારા અને મારા બાપ દાદાની વાતો હું અહીંથી બોલું. બોલે છે મારી રઘુ માર લોહી દોડે છે, ઈ ધક્કા મારી બોલાવે તમારી રઘુમાં તમારા બાપ દાદાનું લોહી દોડે છે, ક્યાંક ગામમાં ક્યાંક પાળી આવે છે, ક્યાંક દાતારી કરીએ છીએ, ક્યાંક ભક્તિ કરીએ છીએ, એ હામ હામાં ઉલળી ઉલળી રંગમાં જયારે આવે છે ને ત્યારે રંગ જામે છે ને એ કસુંબીના રંગની વાત છે. મને કોઈ હમણાં કહેતું રંગીલું રાજકોટ કહેવાય છે તો રંગીલું તો આમ શબ્દ ઓલો કહેવાય થોડો, રંગીલું એટલે એ આમ નકરું રંગીલું એટલે એ સારો શબ્દ નહીં બહુ, પણ રંગમાં ફેર હોય, પણ ઓલી રંગ લીલા વાળો રંગીલો નહીં પણ કસુમી નો રંગ છે એ રંગીલું રાજકોટ છે. કસુમી નો રંગ જે ઘોળાનો ઝવેરચંદ મેઘાણીએ જે ઘોળ્યો, એક કસુમી ના રંગના ગીત ઉપર આખી રાત બોલાય. આપણે કાર્યક્રમ ક્યારે કરવો હોય તો એક કડી બોલીએ અને પછી એનો અર્થ કરું, બીજી કડી આવે બીજો અર્થ, આખો કાર્યક્રમ પૂરો થાય, પણ એ સમય છે ત્યારે. અત્યારે 2020 નો યુગ છે એટલે આપણે થોડી થોડી વાતો અમે તમને દેતા જઈએ. તેજસભાઈ તેજસભાઈ દર વર્ષે ખૂબ અને હારા કોઈ પણ મોટા પ્રોગ્રામ હોય હારો ધાર્મિક કાર્ય કોઈ હોય સરસ મજાનું અદભુત રીતે મોતીની જેમ વીણી વીણી શબ્દો બોલી અને સંચાલન કરે છે. જોરદાર તાળીથી એકવાર એને આપણે વધાવી. અમારી એકચ્યુઅલી આખી ટીમ છે બધી સરસ મજાની દેશી, અમારી દેશી ટીમ વિદેશ જઈ જઈ બહુ મજા આવે, પછી હજળ બોમ થઈ ગયા હોય કાનજી બાપાની જેમ. કાનજી ભૂટા બારોટ પહેલી વાર મુંબઈ ગયા રાજકોટ થી પ્લેનમાં બેઠેલા, એને કુકે કહી દીધું કે ત્યાં કઈ અડાય નહીં એમ, નકામું કઈક સ્વિચ દબાઈ ગયો માસડો હેઠો આવે, તો હજળ બમ બેઠા આમ. ઓલા બેન એર હોસ્ટેસ આવીને કે બાપા પટો બટો નાખી લો, દીકરી મારી ચિંતા ન કરતી, આ બીજા બધાને બરોબર બાંધ્યા છે, તું જ મારી દીકરી કહેવા, મારી કઈ બીક ન રાખતી. એને એમ કે આ બીવેસ એટલે બાંધી દીએસ બધા, એને એમ કે દીકરી બેસારી બે ત્રણ એકલ્યું છે અને એટલા બધા છે બધાને બાંધવા પડે, કે એ બધાને બરાબર બાંધ્યા છે મને બાંધવાની જરૂર નથી, હજળ બમ બેઠા કે બાપા પાણી પીવું તો હું
કઈ બોલે ન કરે સાલે હજળ બમ હાવ એમ. અમારે અમે બધા આમ તો એવા, અમે પહેલી વાર હું લંડન ગયો ને ત્યારે મૂંઝાણો તઈ ખબર પડી, થોડું થોડું ઇંગ્લિશ શીખવું જોઈએ બોલવાનું હો, કારણ કે મજા આવે છે. પણ મને વિચાર થાય ઘણી વખત, રાજકોટમાં આવ્યો એટલે કહી દઉં, આજે કેવું જરૂરી છે એટલે કહી દઉં, આ કાર્યક્રમ હું શું કામે કરવા જોઈ. અને અમે ઘણાને એમ લાગે કે આટલા એટલા રૂપિયા લઈએ ને આમ ને તેમને, એવું નથી. અમે ઓછામાં ઓછા રૂપિયા કોઈ આવા પ્રોગ્રામ લેતા હોય તો અમે ગુજરાતી, હું તમને સાબિતી કરી દઉં, અમે ગુજરાતી કલાકારો આપણે લઈએ છીએ, અમે વધી વધીને 5 લાખ કે 100 લાખ કે 7 લાખ હાલો નહીં, વધી વધીને ગુજરાતી આ લોકસાહિત્ય ડાયરા વાળા. પણ તમે બોલિવૂડમાં જાઓ તો નાનામાં નાનો કલાકાર હોય 25 લાખેથી તેની શરૂઆત થાય. આ તો ઈ નથી કોઈ જોતા ને, એટલે આપણા એટલે ઈ વાતો કરવાળા પાસે હાવ નોખા હોય, ઈ પાસે ટેય અટાણે તો મિંગલ થઈ ગયા હોય પાછા. હા, એને અરે આપણે કઈ લેવા દેવાય નથી, એની વાત છે. હા, એ તો પછી અમારા જુનાગઢમાં હમણાં 2 જણા પીન ફૂલ થઈ ગયા, મજેવડી ગેટ ની નીચે હાલે જતા હતા, એક જણો બીજા ને કે મોટા નમાય ને કે હજી જવાય હો. બોલો, મજેવડી ગેટ માં નવાબ ના હાથી નહોતા હેડ્યા, અને ઈ અડી જાય કોઈ દી તે વાંકા વાંકા જાય, એને એમ કે અડી જાઉં, એમાં પોલીસ ને ખબર પડી ગઈ, આવીને વાહે ઉભા મોર ના બબે નાખ્યા, મોઢા ભરા પીડ્યા પીડ્યા પીડ્યા, ઊંચું જોઈને કે મોટા નિમ્યા ટોય હડી ગયા હો. બોલો, આ કઈક બીજું અડી ગયું છે. કહેવાનો અર્થ મારો ઈ છે કે એની વાત નથી. આજે નશા યુવા ધન અમને ખૂબ સાંભળે છે એટલે રાડ્યું નાખી નાખીને કહું છું. અત્યારે તમને 2 વર્ષ 5 વર્ષ સારું લાગશે, આ ડ્રગ્સ ને ઈ હવે તો આવી ગયા છે. હું તો ભણેલા ગણેલા માવતર ને પેરેન્ટ્સ ને કહું, તમારી દીકરી કે દીકરો ભણતા હોય, ભુજ ભણતા હોય, ભાવનગર ભણતા હોય, પોરબંદર હોય કે જુનાગઢ હોય કે રાજકોટ હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય કે સુરત હોય, ઈ એને લાડ લડાવો એટલા લડાવી જો, પૈસા વાપરવા આપજો, બહુ સારી વાત. તમે કમાતા હો તો આપો, પણ એ કોની આર્ય ફરે છે ને શું કરે છે એ ધ્યાન રાખજો, નકર જનાવર કરતા બેતર થઈ જાય. તમને તમને આમાં હિંગડા ભરાવવા આવી છે, તઈ તમને મોડું થઈ ગયું લાગશે, આ જાહેરમાં હકીકત કહું છું. હા, એવી એવી ન થવાની ઘટનાઓ બને, આપણા મગજમાં નો બેહેગા કેમ બની, કેવી કેવી ભારતમાં આ ઘટનાઓ બને. વગડાની માલિકો, મારે આ શરૂઆત કરું છું, હજી ખાલી વાત કહું છું. વગડાની માલિકો વિજયમાં જોગીદાસ ખુમાણ નીકળે ઘોડા માથે સવાર થઈને, અને 18 વર્ષની એક દીકરી, ઈ આ સૌરાષ્ટ્ર છે એટલે શરૂઆતમાં મારે અહીંથી, પછી મારે દુહાસન થી શરૂઆત કરવી. પણ આજે આપણે આવા મેળાઓ થાય છે, આ ધર્મોત્સવમાં આનંદ બરોબર છે, પણ થોડુંક અંદર કઈક નશો ભરી લેજો એટલે બીજા નશા કરવા ન પડે, એટલા માટે હું આ શરૂઆત કરું છું. પધારો પધારો, ધીરે ધીરે આવો, બધા આવો આવો, મારો બાપ લ્યો. હા વાહ, તમને ખમાર વાવા ડોલરિયા પિયારો છે દે, આપણા ગીતે એવા મામા, તમને જતન રે એ રાજકોટ વાળા પિયારો છે દે. આ બધા યુવાનો ઉભા, એમને વાંધો ન હોય તો અહીં બેસી જાવ, જગ્યા સહી ખાલી જગ્યા પૂરી કરી દો, નગર આમને આ બાજુ હોય આવો, આપણે આ બાજુ હોય આવો, જો હરોહર બેહું હોય તો જો, પાછા વચ્ચે ઓલું ન કરતા. એકચ્યુઅલી ફોન આવી ગયો, આપણે તો વાંધો નથી અહીંયા તો, આ તો ખડતલ પ્રજા છે આપણી બધી. ભાઈ ભાઈ ભાઈ, જો ફકીરી મિજાજ રખતે હૈ વો ઠોકરો મેં તાજ રખતે હૈ, જિસકો કલ કી ફિક્ર નહીં વો મુઠ્ઠી મેં આજ રખતે હૈ. એને ક્યાં કોઈને કીધું ઉભું થવાની જરૂર છે. હા વાહ વાહ, મારા બાપ બસ જોઈ લ્યો, કેટલી મજા આવે છે. બસ ગોઠવાઈ જાઓ, બધા ગોઠવાય, ધીરે 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 ગોઠવાઈ જાઓ. એટલે આપણે આપણી પાસે જે કઈ 2 કલાક છે એમાં તમને હું અહીંથી હલવા સલવાર નથી પૂરું થાય ના સુધી, તમે તમારે ઇન્ટરવેલ કે એવું કઈ આપણે રાખવું નથી. હા, બીજી મામાની ગાયનું દૂધ અને બરાબર નું જમીન આવ્યા છે, માં મોમાઈ ના આશીર્વાદ લઈને કઈ ઘટે નહીં. જયમીનભાઈ, પારેટી બહેન દૂધ ની તર જામે એવો ડાયરો જામ્યો છે ને મુકેશભાઈ, તમે જુઓ આમ 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 મજા આવે એમ છે. આ બસ આ બધું છે ને, ઘણા એમ કેતા હોય કે આપણે સારી વસ્તુ સાંભળવા વાળા નથી, એવું કઈ છે નહીં. આપણે જેવું દેવા નીકળી લેવા માટે દુનિયા તૈયાર હોય છે, તમે સારું લઈ નીકળો સારું સાંભળવા વાળા છે છે અને છે, એ હકીકત છે. એટલે હું આ શરૂઆતમાં તમને કહેતો હતો કે આજે ન બનવાની ઘટનાઓ કલકત્તામાં બની, આપણે પછી
લઈ લઈને દીવા લઈ લઈને નીકળવું પડે, મીણબત્તીઓ લઈ લઈને. આપ જાણો છો એક સુકામે બને છે કે માણસ માનવતાની પાર વયો ગયો, જનાવર બાજુ જનાવર થતો જાય છે. હા, તમે જોવો કોઈ પણ ફળ હોય ને, એ પેલા ફળ પાકી જાય ને, પેલા કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. ફળ કોઈ પણ હોય એ પેલા ખૂબ કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. અને કોઈ પણ ફળ છે એ પેલા ખરી જાય પછી હળે. માણસ પેલા હળી જાય પછી ખરે, ઘણા ઘણા પેલા હળવા માંડે છે, અને જેમ જેમ પાકતો જાય એમ પાછો ડઠર થતો જાય છે, કોઈથી ચવાય નહીં એવો થતો જાય. એટલા માટે આ વાતો કરવી પડે. બસ બસ બેસી જાઓ, હવે આપણે વ્યવસ્થાપક કઈ બેસી જાઓ, બધા બેસી જાઓ, હવે એની રીતે ગોઠવાઈ જાય. હવે બધું લુંબો જુંબો થઈ જાય આગળ. તમે જુઓ હજી શરૂઆત છે. રાજકોટ તો જ્યારે જયારે હું આવ્યો છું ત્યારે કઈ ઘટવા દીધું નથી અમને. બધી રીતે પડકારો એવો, હોંકારો એવો, એની અમને મજા આવે છે. હા, અને મને હું અહીંથી જાહેરમાં કહું તમને, પૂજારા સાહેબ છે એમને ખબર, એમણે કીધું કે આવી રીતનો પ્રોગ્રામ છે, એટલે બજેટમાં મેં કીધું જેમ તમે કહો એમ, કારણ કે રાજકોટ વાસીઓ મને વાલા છે. આ તો જાહેરમાં બોલું ને, કે ઉભા થઈને કહી દે કે તમે કીધું એમ નથી કર્યું. આ હકીકત છે આ, નકર પ્રાઇવેટ ફોન કરો તો થોડુંક તકલીફ પડો. પણ હું તમને મેં મુદ્દો જે કહેતો હતો પછી ઓલી વાત લઉં જોગીદાસકુમાર વાળી, કે અમારી સેલમ છેલ્લે 5-7 લાખ રૂપિયા લેતા હોય અમે ડાયરા વાળા, આખી રાત હડહડાટી બોલાવી, અને ઓલા બોલીવુડમાં 30 લાખ થી તો નાના નાના કલાકાર ની શરૂઆત થાય ને, 4 ગીત બોલી જાય, જેમ થોડુંક નામ હોય એટલે 50 લાખ. પછી આવી રીતે એને એક ટેબલ આ બાજુ પીડ્યું હોય, એક આ બાજુ બે માથે નેપટિંગ પીડ્યા હોવા જોઈએ, એક ગીત ગાવા આવે એ વયું જાય, બીજું આવે, 4 ઘડી બોલે, બહુબાટી બોલાવે, ગીતે કેવા કહે, માલ પિયેંગે હમ તો માલ પિયેંગે, મગરી ઘર પાટી હે તને કરડે કાળોતરો તને, હવે આમાં ક્યાં માલ પીવાની વાત કરવી, શું એમાં મળે શું, મારું કહેવાનું એ મનોરંજન કરો એનો વાંધો જ નથી, પણ કઈક છેલ્લે નીચોડ મળવો જોઈએ જીવતર નો, ત્યાં જ અડીજો, ત્યાં જ બેસીજો, ત્યાં જ જાયજો. ગીતો એવા એના, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા ક્યાં કામ થા, તો આવી રીતે હોય, એવું હોય આપણા જેવું નહીં. અને આપણે શું જોઈએ, એ હું કે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, આપણે કોકને ઘરે જઈ અને સીધે સીધું કોક કે તો અહીંયા હું ડાયટો તો દશા શું થાય, બત્રી ભાઈ ના ભોજન જમાડે, પ્રેમ ને ભાવ માં જ છે મજા. હો તમે કોઈ પણ માણસ ને ત્યાં જાય અને મારો બાપલીઓ આવ્યો, મારો વ્યામો આવ્યો, મારો બાપ આવો આવો આવો, અને ટાઢો રોટલો સાય આપે તો અમૃત નો ઓડકાર આવે. બાકી બત્રી ભાઈ ના ભોજન જમાડે ને હાથું ઘી ભલે ને લઈ આવીને જમાડે ને હારું હારું જમાડે ને કે ખાવ ખાવ, તમારા બાપ ને ઘરે આવું નહીં જોયું હોય એમ કીધું હોય તો કોળીઓ ઉતરે. ભાવની જ મજા છે, પ્રેમની જ મજા છે, અને એ વાત છે. એટલે એમાં એમ કે મેરે અંગને મેં ક્યાં કામ થા, અને આપણે શું કે એક કડી, આપણે શું કે, એ જીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ ગાવે રે આવકારો આપજે રે જી તારા આંગણિયા પૂછીને. આમાં પૂછીને શબ્દ ની મજા છો, અહીં બેઠેલા વડીલો પણ બેઠા એમ કહો, પૂછીને કોણ આવે, કઈક નામ હોય ને ભગવાન ની કૃપા હોય એમને સડી આવે એમ નહીં, પૂછતા પૂછતા ક્યારે આવે, કે આપણને કઈક માતાજી પૂછવા જેવા દીધા છે એમ પૂછીને જો આવે તો આવકારો મીઠો આપજે, કાગી અને પાણી પાજે, ભેળો બેહી ખાજે. અદભુત ગીત છે, હું તો યાદી કરું, પણ હું કહેતો તો એક આપણે કેટલું સ્તર નીચે આવી ગયું છે, એટલે આ વાતો કરવી પડે કે ન બનવાની આજે દીકરી ઉપર ઘટનાઓ બને દેશમાં. પણ જોગીદાસ ખુમાણ બાગડતા 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 વગડામાં ઘોડો નીકળે, 18 વર્ષની દીકરી પરી જેવી દીકરી ઢોરા ચારતી હોય અને નીચી આંખ કરીને એને આમ ધીરે ધીરે નીચું જોઈને પૂછ્યું, બાપા બેટા દીકરી કયું ગામ, તો કે ફલાણું બાજુનું ગામ. એકલી વગડામાં ઢોરા ચારે છે, કે હા બાપુ એકલી છું, મારા મા બાપ બચપણમાં મરી ગયા, હું મારા મામા ભેગી મોટી થઈને એના ઢોર ચારું છું. હારું બેટા, થોડુંક મોડું થઈ ગયું, દી આચમવા માંડ્યો છે, ઢોર લઈને વહી જા, તારી આબરૂ ની ઇજ્જત ની બીક વગડામાં એકલી છો, બીક નથી લાગતી બેટા. કે ના ના, અમારે આ બાજુ બીક ન હોય, એને ખબર નતી કે આ જોગીદાસ કુમાર છે, અમારે આ બાજુ બાપુ બીક ન હોય. કેમ બીક ન હોય બેટા, જુવાન દીકરી એકલી ઢોરા વગડામાં અંધારું થઈ જાય, હમણાં કોઈ નરાધમ માણસો હોય તો આબરૂ ઇજ્જત ની બીક રેવી રીએ બેટા. કે ના, અમારે બીક ન હોય. કેમ બીક ન હોય, દીકરીએ કીધું, જોગીદાસ ખુમાણ ના બારવટા અમારા પંથક માં હાલે, કોના બાપ ની ત્રેવડ છે, અમારા હમી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણા. આ બારવટા હાલતા હતા એના ઉપર દીકરીને ભરોસો હતો,
એને એને કહે. અને જોગીદાસ કુમાર ને આંખ માંથી આહુડા પડી ગયા. મરદા મરદ તલવાર ને ઝાટકે થી વેતરી નાખો તોય ફેર ન પડે. એને આંખ માંથી આહુડા ની ધાર થઈ બે હાથ જોડીને હુરજ ને પ્રાર્થના કરી, દાદા હુરજ મને મારું કુંડલા મળે કે ન મળે મને અરે મારે કાંઈ લેવા દેવા નથી, પણ 18 વીહવી વરહ નીતિ કર્યું, મારા નામના ભરોસા ઉપર વગડામાં ઢોર ચારે ને હુરજ નારાયણ એની આબરૂ રાખજે, એથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું. આ પરંપરા આપણી છે, એ પરંપરા જાળવાય એના માટેનો આ ડાયરો. એટલે હું કહું છું, કોઈ પૂછે કે ડાયરામાં શું કામે જાઉં, તો કે કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ આવાય, કેમ જવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જમાડાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ ગવાય, કેમ ગૌરાવાય, કેમ જીવાય અને કેમ મરાય, ઈ શીખવું હોય તો ડાયરામાં આવું. બાકી ખાલી આડેધડ દોટું દેવી હોય તો કોઈ કઈ જરૂર નથી ભલા માણસ. આ તો જીવન ઘડતરની વાતો છે. એટલે હું દુવાસન થી શરૂઆત કરીને પછી મોજ આવે એવી બધી આપણે વાતો કરીશું. એટલે ગજબ કેવાય. ન્યા બેઠા બેઠા મૂળ હું ચોલું બલુચિસ્તાન છે ને, આપણી યાર ભળવા તૈયાર થઈ ગયું છે. ન્યા એક બે નું છે ને અટાણે બળવો કરી રહ્યું છે એમના એમના ન્યાના. અને એટલું માણા ભેળું થઈ જાય છે, લાખો માણા ભેળું થઈ જાય, અમને કઈ કરો ને ઈ હવે તૈયારી છે. એટલે ઈ મીડિયા માંથી એની નજર ભટકાવવા આ બાજુ કે અમારું જુનાગઢ અમારું છે, ખીચડી ખાવી છે જુનાગઢ અમારું. મેં કીધું મને મીડિયા વાળા ભાઈ બધા અહીંયા છે એમનો પણ હું આભાર માનું. મીડિયા વાળા મને કે તમારું શું કહેવાનું, પાકિસ્તાન ને સપનું છે જુનાગઢ નું લેવાનું, તો પૂરું થાય. મેં કીધું વહેલા મોડું થાય કરું, પણ પાકિસ્તાન ભારત માં ભળી જાય એટલે પછી તો એનું કહેવાય ને જુનાગઢ. ઈ એક રસ્તો છે એને જો જુનાગઢ એનું કરવું હોય આમાં આવી આવે તો પછી તો આખા ભારતનું કહેવાય ને જુનાગઢ. તો કાળજ્યું છે ભારતનું, હિમાલયનો દાદો ગર્વ ગિરનાર છે. હવે ઓલો બિચારો પ્લેનમાં કૂતર્યા ફરીને ભાગી ગયો છે તેથી નવાબ ને, ઈ પાછો આવે પાછો અહીંયા આવું એને એટલી જ ખબર હોવી જોઈએ કે નહીં. હા હા, એ તો આપણા આરજી હુકુમતના બધા જેટલા લડવૈયાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને
એવા કેટલાય જેમના નામ બહાર નહીં આવ્યા, એ બધા સુરવીરોને એકવાર તાળીએથી વધાવો એટલે જુનાણાની ધરતીમાંથી રાતોરાત નવાબને ભાગી જવું પડ્યું હતું. અને એને બે રસ્તે કોઈ ખોટા પડે છે. જો મતની દ્રષ્ટિએ, તેથી જુનાગઢમાં મત આપણા 90% આવ્યા હતા કે ભાઈ ભારતમાં રહેવું, એટલે એમાંય આપણે જીતી ગયા. પછી જૂની ઇતિહાસની દ્રષ્ટિએ જોવું હોય તો એક રાજા ઉપર બીજો રાજા ચડાઈ કરે અને રાજા ઓલો ભાગી જાય ને તો જે કબજો કરે એનું ઈ હોય, એ તો જૂના ઇતિહાસોમાં એનું રાજ, એટલે એ કોઈ ઓલામાં એનું છે નહીં કાંઈ. પણ આ તો આપણે અને એને તો આપણે મનોરંજન હાટું બિચારાને યાદ કરી છીએ. ટમેટા ફૂટી ગયા છે, દૂધ જળતું નથી અને ફાટક બંધ કરવાનો ફાટક નથી. આજે એક ન્યૂઝમાં મેં જોયું, ત્યાં ટ્રેન આવતી હતી, ટ્રેન ઉભી ગઈ, ટ્રેન હોરન મારે, ઓલા બંધ થાય તો ટ્રેન નીકળે ને, ગાડીઓ આવે. મેં કીધું આને ફાટક ફાંદી લેતા હોય, જુનાગઢ ની વાતો કરે છે, વિચાર થાય છે આપણને. હા હા હા. અને જે કાશ્મીર માંગતા હતા એ લોટ માંગવા મીડ્યા હટાડે, અમને થોડુંક લોટ આપો ને ઘઉં આપો ને. બિચારું શ્યારે બાજુ ઘેરાણો, આ બાજુ ચાઉમ ચીમ કરતું સાયના અજગર ની જેમ ભરડો મીડું લેવા. હા, ઈ ખતરનાક રહ્યું પાછું, એટલે ઈ વડકા કરતું રહે. પણ છેલ્લે આપણા ભેગું આવવાનું એ કઈ ચિંતા નથી. પણ બે હાથ ઊંચા કરીને મહાદેવ સોમનાથ સુધી નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવો હર હર નો નાદ આપણે કરીએ. હર 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 હર. એમની ભક્તિ માં ડૂબી એટલા માટે બે મિનિટ નહી, દોઢ મિનિટે નહીં, આલો એક મિનિટે નહીં, પણ 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાવા. અહીંયાથી દશાનંદ રાવણ પોતાની રઘુ નો રાવણ અથવા બનાવીને માથે કામથી ફરતી હોય અને એ દશાનંદ રાવણે લખેલું શિવ તાંડવ બોલો. આપને બધાને બે હાથ ઉંચા કરીને આવી રીતે મને ખાલી 1/2 મિનિટ માટે આપવાનો છે. બધાય કોઈ બાકી ન રહે, આપણા બધા વતી મહાદેવની પ્રાર્થના થઈ જાય એટલા માટે બે હાથ ઉંચા કરીને કેવી રીતે
સોટી કમા ભાઈ તાળીઓ થી વધુ કઈ નહોતા પવન ને પાણી ઝાલા ઝાલા અહંકાર દુનિયાના દેશોમાં ફરી મજા આવે જાય મજા આવે પણ આપણા જેવી ઋતુઓ ક્યાંય નથી આપેલી બોલો હા ન્યા બજાર અમે હમણાં ગયા હતા આપણા બધા અહીંના સનાતનીઓ હોય એટલે અમને પીપળો ને તુલસી ને બધું હોય ને કે ભાઈ હોય તો સારું આપણા આંગણામાં તો એને ઘરમાં રાખવું પડે બહાર બળી જાય બરફ ન પડે એની હવા લાગે ઘરમાં પછી હીટ ચાલુ કરે ને એને આવડાવડા બસ મોટા તો બહુ ન થાય પણ તઈ મને વિચાર થાય કે આપણી માટી તો કેવી છે જે વાવો ઈ થાય જ્યાં વાવો ન્યા થાય ત્યાં મગન ન હોય ત્યાં બિલ્ડિંગ તરેડ પડે ત્યાં પીપળો ઉગે આથી હારી ધરતી ક્યાં મળે તમે વિચાર કરો માથા વાવો તો માથા ઉગે ઈ આપણી ધરા છે અને એટલા માટે આવો ડાયરો આવો ભાઈ ભાઈ પધારો પધારો એટલે આપણા ધર્મ કોઈ પૂછે તમારા સનાતન ધર્મ ને કેટલા વર્ષ થયા તો આ સપાકરું સાંભળજો આ સપાકરું કે છે સનાતન ધર્મ કેદુણો છે મહાત્મા ઈશ્વરદાસજી નું સપાકરું છે કઈ નહોતા પવન પાણી ઝાલા ઝાલા અહંકાર ભેદ વાણી માત્ર ચંદ્ર નહોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સુર નહોતા આકાશ ધરા રમૈયા રામી હી રામા ઉતા આપે બુદ્ધિ તક કીર્તાર સંતિ નિપાઈ દે નીતિ સિદ્ધિ નવે ની તૈયાર કરું સ્વર્ગ તમારા બેના ધર્મ સુજે નાહી બીજો કોઈ જોવતા સરું
કેસરી કે લાલ મેરા છોટા સાયકા. આપ એક એક શબ્દ ને સમજો એટલે થોડું તારણી સાહિત્યમાં ક્યારેક ક્યારેક ડોક્યું કાઢું હું આપને, મજા આવશે. હનુમાનજી મહારાજ શું કામે આપણે એને યાદ કરીએ છીએ? લંકાના યુદ્ધના મેદાનમાં નાયતનું તો નહીં પણ જાયતનું કોઈ નહોતું ભગવાન રામની પાસે. લક્ષ્મણ ને મૂર્છા આવી એટલે રામ એકલા, બાકી તો રીસ ને વાંધી રહ્યા હતા. પોતાની નાયતનું નહીં જાયતનું કોઈ નહોતું. ચારે બાજુથી મોત મોત ના માકારા થતા હતા, રાક્ષસો ના કિકિયારા થતા હતા, બાણ ની ધણનાટીઓ બોલતી હતી. લક્ષ્મણ છે એ મૂર્છામાં પીડ્યા હતા. એ વખતે ભગવાન રામ ને રોતા જોયા હનુમાન એક બાજુ બેઠા હતા. જંબુ ને જઈને કીધું કે હનુમાન તું છો ને રામ ને રોવું પડે. પાસે આવીને કીધું પ્રભુ શું કામ રહો? તો કે આ વૈદ એમ કે છે કે સંજીવની હુરજ નારાયણ ઉગે એની પેલા આવી જાય તો લક્ષ્મણ ઉભા થાય. અને સંજીવની હિમાલય માંથી કેવી રીતે આવે, હુરજ ઉગે એની ઉદય ઉદય થાય એની પેલા કેવી રીતે આવી શકે? તો હનુમાન ધીરે દિન કે પ્રભુ આવી શકે, હે કે આવી શકે. આમ ઘડી પણ હુકમ નહીં એ જ હનુ અકુળા. જો આ મોટા નાના ની મર્યાદા છે, તમે નો કયો તાવ થી મારાથી કૂદકા નો મારાય ફરમાય છે. સારું સારું લઈ લ્યો પ્રવીણભાઈ, જરા છોકરા ડાયા છે ભણવા જા ને, બેન ભણાવતા લાગે હાઈલ ઉપર. ખાલી અમારી હુવાણી હોય તમે ક્યાં લઈ લીધું આ બધું? એટલે અમારા છોકરાને ઘણી આનંદ મજા આવે. વાહ વાહ, દેવારકાના દેવ ની તો વાત જ ન થાય, રાજકોટ વાસીઓ ની વાત જ ન થાય. બાપો આવશે ધીરે ધીરે બધું. મને આમ હરકું ફૂટે ત્યારે બાજુથી વાતો ગીતો ની બધી. અમને અમે શું છે આમ અમને મજા આવે. તમારા મસ્તક અમારા પુસ્તક અહીંયા કઈ રાખેલું ન હોય અમે વાંચવા માટે, તમારો આમ જોઈએ એટલે મજા આવે. હારા સાંભળવા વાળા ચડે એટલે એક વાત માંથી જીવ કદની કી પાત મેં પાત પાત મેં પાત યું કવિયન કી બાત મેં બાત બાત મેં બાત. કદલી એટલે કેળ, વાડીએ કેળ વાવેલી હોય ને તમે કોક દીક જોજો, એનું એક પાંદડું ઉખેડો બીજું આવે, એ ઉખેડે ત્રીજું, આખી પૂરી થાય ત્યાં સુધી સારેડા જ ઉખેડી જાય. એક પછી એક પાંદડું નીકળે ને કવિની વાતમાં તમને હાકલો પડકારો દેતા આવડે તો એક પછી એક વાતો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. યું કવિયન કી જીવ કદલી કી પાત મેં પાત પાત મેં પાત યું કવિયો કી બાત મેં બાત બાત મેં બાત. વાતમાંથી વાત, વાતમાંથી વાત આવતી જાય. એટલે પણ હું તમને આ મને ગમે એટલે આ હનુમાનજી યાદ આવ્યા એટલે વચ્ચે ગાતા ગાતા. અને એ વખતે હનુમાને કીધું પ્રભુ તમારો હુકમ હોય તો, કે હું કહું તો હનુમાન રામ કે છે સંજીવની હુરજ ઉગે એની પેલા હિમાલય માંથી આવી જાય. અને ઉભો થયો ભાઈ બજરંગન, આ હા 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 શું તાકાત છે સાહેબ. આજ પણ હનુમાનજી મહારાજ ને હાચા ઉપાસક હોય મંદિરે જાય અને બે હાથ જોડીને કહે કે હે દાદા હનુમાન તન મન ધન થી વિશ્વાસ થી તને સાંભળું છું, હે હના એમ બોલો. અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અંજની નો જાયો નો કહેવાય, ભલામણ એકવાર વિશ્વાસ રાખજો. ઉભો થયો હનુમાન અને એને કીધું સાંભળી લ્યો પ્રભુ રામ, સંજીવની ની વાત કરો છો ને કે સંજીવની આવે કે ન આવે હવાર સુધીમાં, સંજીવની એક નહીં કે તો કે તારણી સાહિત્ય નું કવિ છે સાંભળજો બહુ સરસ છે કે કહો તો ઉદગન મધુ તોર રત્નાગર ડારું છપાઈ છે. કહો તો ઉડગન મધુ, ઉડગન એટલે તારા, મધુ એટલે ચંદ્ર. તમે કહેતા હો તો તારા અને ચંદ્ર બધું તોડીને તમારી પાસે લઈ આવું. હનુમાન કહે છે કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો તો સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહો તો સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું કે આખી લંકા ઉખાર રાવણ સમેત. દક્ષિણ છે ઉત્તર ધરો, આખી આખી લંકા ને ઉખેડી દક્ષિણ માંથી ઉત્તર માં નાખી દઉં એકવાર મારા રામ નો હુકમ હોય તો. હુકમ વગર ખોટી રીતે ઉલાળાનો રામાયણ મહાભારત આપણે જીવન શીખવાડે છે. હનુમાનજી મહારાજ જયારે સીતાજીની શોધ કરવા ગયા ત્યારે વાનરાઓને છેલ્લે જયારે કૂદ્યા ને જયારે દરિયામાં સામે કાંઠે જવા માટે, જયારે સંપાતીએ કીધું મારી નજર પડે છે જટાયુ નો ભાઈ, આખી વાત નથી કરતો, અને આ સીતાજી છે લંકામાં એટલે હનુમાનજી કૂદ્યા અને જાય છે એ તો આપ જાણો. પણ કૂદવા પેલા વાનરો બધા કે હનુમાન ગોતી ને આવજે, નકર વિભીષણે બધાને સોરી અંગતે બધાને કહી દીધું, યુવરાજ અંગતે બધાને કહી દીધું હતું સુગ્રીવેન બેય કે જો તમે સીતાજી ની ભાળ લઈને નહીં આવો મરી જાવ, મોઢું નહીં દેખાડવાનું. તો હનુમાન ને શું કીધું ખબર? બધું જીવન તારા હાથમાં છે સીતાજી, ગોતી ને આવજે. બધા પછી બિચારા બે ભાન જેવા થઈ ગયા હતા, ગોતી ને આવે ન આવે. અને હનુમાનજી કૂદ્યા દિક
રાજકોટ વાસીઓ આ થોડોક તારણી સાહિત્ય માં ડોક્યું કાઢું છું, આ બધા સાંભળો છો. એટલે હનુમાનજી મહારાજ સીતાજી ની શોધ કરવા માટે જયારે લંકા જવા માટે પહાડ ની માથે પગ દઈને જયારે કૂદ્યા ત્યારે કેટલી ગતિ થી ગયા તા સાંભળો. કવિ અમારા નરહરદાસજી કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમ નું છૂટ્યો બંદૂક માં ભાઈ તોપ માંથી ગોળો છૂટે એટલી સ્પીડ માં ગયા હનુમાન. પછી કવિ મજા નો આવી, ના ના એની સ્પીડ તો નો એટલી બધી, એટલી જ નહીં હાવ વધારે એમ. પેલા કે તોપ ના ગોળા ને પછી કે નહીં તો એમ નહીં. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમ નું છૂટ્યો, હિમાલય ની માલિકો અરે હિમાલય ના બરફ ની માથે થી ઉપર થી આવતો હળુ એમ તો કે ના એમ નહીં એની એટલું બધું. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમ નું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જ નું તૂટ્યો. આભા મંડળ માંથી ખરે જે તારો તૂટતો આપણે જોઈ ઘણી વાર, ઈ જેટલી સ્પીડ માં આવે એટલો તો કે ના વળી પોતે ને પોતે નહીં એમ એટલી એ નહીં એ ઓછી પડે છે. તારા જન તૂટ્યો રામ સરાસન બાણ મનુહ મોશોરી પુમારન ભગવાન રાઘવેન્દ્ર સરકાર એનું બાણ રાક્ષસો ને મારવા માટે છૂટે એટલી ગતિમાં તો કે હા એક નહીં પછી કે નહીં એટલી નહીં એમ એ ઓછી પડે છે. રામ સરાસન બાણ મનુહ મોશોરી પુમારન કનકા ચલ દિગ દશો કીધો ગમન સકારન. કનકાસળ નો હોના નો પહાડ જેમ ઉભો થતો હોય ને હનુમાનજી જે પહાડ ની માથે મચરક મારી હતી ને કુદકો મારવા માટે, ઈ પહાડ ના ચૂરણ કેવા થયા, ભાદરવા મહિનામાં મધમસ્ત હાથી આયલો જતો હોય ને કોકે પાકેલું મોટું સીફડું મૂકી દીધું હોય બજારમાં, ઈ સીફડા ઉપર હાથી નો પગ પડે અને સીફડા નું ગરબ ને સીફડા ના બીન પાણી સાયલ ના રેલા જેમ નીકળે ને, હનુમાને જે પહાડ ઉપર પગ દઈને કુદકો માર્યો એ પહાડ ની એવી દશા થઈ હતી. કનકાચલ દિગ દશો કીધો ગમન સકારણ જાનકી દરસ, હજી મજા નથી આવતી નરદાસ ને એટલી સ્પીડે નહીં કે તો હવે સાંભળજો. જાનકી દરસ અભિલાષ જીય છિદત જુગવર સનહી સન કરી રૂપ વીર હનુમાન કો અન માનહુ ધાયો રામ મન. ભગવાન રામ નું મન સીતાજી ને મળવા કેટલી સ્પીડ માં જાય, એટલી સ્પીડ માં હનુમાનજી મહારાજ લંકા માં ભૂગ્યા હતા ભલામણ, આટલી સ્પીડ માં હનુમાન ગયા હતા. આ ચારણી સાહિત્ય છે ઈ હનુમાનજી મહારાજ. એટલે આ ગીત માં મને ઘણી કહેવાનું મન થાય. જો કેસરી કે લાલ મેરા સોટા સાયકા મેરા રામ જી સે કહેતે ના દેશિયા રામ મેરા રામ જી સે કહેતે ના દેશિયા રામ જો કેસરી કે લાલ મેરા સોટા પાણી કે જંતુ કહાં પહેચાનત ગ્રીષ્મ કે તપકી ગરદી કી
પાણીમાં રહેવા વાળા જે જનાવર હોય થોડી ખબર હોય કે સૈતર વૈશાખ ના તડકા કેવા પડે. એ તો રેગિસ્તાન માં રાજસ્થાન પાકિસ્તાન ના બોર્ડર ઉપર આપણા યુવાનો ઉભા હોય દોઢ મણ ના વેપન લઈને, એને ખબર હોય કેવો તાપ પડે છે. ખેડૂ હળ હાકતો હોય ઉનાળામાં ખેતરમાં, એને ખબર હોય કે તાપ કેવો ઉનાળા. પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપકી ગરદી કી, અને કેસર કી કરી હું કહા કિંમત હે ને પરીખ જહા હરદી કી. હળદર ના ગાંઠિયા ની ખબર ન હોય એને તમે પૂછો કે કેસર ની કિંમત શું છે, એને ક્યાંથી ખબર હોય. અને કાયર કોન કશું પરી હે કલ સુરન કો સુધી હે મરદી કી. બજારમાં બગડાટો બોલે તેડી માંથી જોતો હોય કે આ બાજુ નથી આવતા ને, હવે એને તમે પૂછો કે સુરવીર કોને કહેવાય થોડી ખબર હોય. હા, એને પાછું બૈરું અકલ મઠું લોટકું બહુ હોય પાછું. ઈ કે તમે અંદર મરો નહી, હું જોઈ લઉં છું આ બાજુ આવે તો હું બેસી છું ને. પણ ઈ તો ખાલી આપણે આનંદ માટે કઈ, ભારતની નારી શક્તિ છે, શક્તિ ઉપર આખો દેશ ઉભો છે. બેનું નારી શક્તિ મારે આગળ જતા એક બે વાત કેવી છે. પણ માતાઓ બેનું અટાણે બીજું એના પતિ ને બદામ ન ખવડાવે તો કઈ વાંધો નહીં, ઘી ન ખવડાવે તો કઈ વાંધો નહીં. ઓફિસે થી ઘરે આવે ને હાજે ખાલી પાસે બે નિર્યાત તમે મજામાં છો ને ઓફિસે, કઈ વાંધો નથી આવ્યો ને આમ એમ કરીને પાણી લોટો ભરી દે તો અમૃત નો ઓડકાર આવે એને, હો એટલી જરૂર છે એને બિચારા ને. હા 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 હા, એમાં એને કારણ કે આ બીપી જે બધું આવે બી ટ્વેલ ને બધું ઘટી જાય છે ને, રોગ નું મૂળિયું ઘરે જ હોય બીજે ક્યાંય ન હોય. અમુક બેન હોય જમીનભાઈ, એક બેન એક જણ એનો પતિ ને નીંદર નતી આવતી, હાજી આમથી આમ નામથી આમ ગલગોટરિયા માર્યા કરે બિચારા. એટલે એનું પત્નીએ પૂછ્યું કે તમને કેમ નીંદર નથી આવતી, કે નથી આવતી કે કયો નહીં, જે હોય તમારી અર્ધાંગ ના શું, અર્ધો અર્ધ ખાઈ ને અર્ધાંગ ના થોડી કહેવાય, તમારે તકલીફમાં લાભ લે ભેળો જે હોય હારું નરું એમાં ભેળી એમ એને અર્ધાંગ ના કહેવાય. એ કે હાસુ કહી દઉં કે હા કે સામે વાળા કાંતિભાઈ ની મોટિવેશન મળી જાય વાંધો નો આવે. હા, ઘણા તો કેવો હોય ખબર, એક જણો તો ચોથે માળેથી બિલ્ડિંગ માંથી પડ્યો, શરીર એક તો બહુ જાડું, ચોથે માળે હેઠો પડ્યો બજારમાં પડ્યો ને પછી દવાખાને લઈ ગયા, ભાનમાં આવ્યો તો ભાનમાં આવીને જોતો હતો કે હું જીવું છું, એ કે હું જીવું છું એમ. ઓલાએ કીધું તું જીવે છે પણ તું જેની માથે પડ્યો એ ચાર મરી ગયા. અમુક તો હાવ ખબર નહીં કેવો હોય, એક જણો શેરડી ના શીશડો હોય ત્યાં બેઠો બેઠો આમ હાથમાં ગ્લાસ રસનો લઈને આમ 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 કરી રહ્યો, તો એક જણો તીખળી મસ્કરી વાળો હશે કોક બસ્યારો, તો ઈ એના હાથમાં આસકીને પી ગયો હળ હળ હટ કરતો, તો ઓલો રોવા માંડ્યો, ધ્રુવ કે ધ્રુવ કે રોવા માંડ્યો, મારી કઠણાઈ છે કઠણાઈ. તો ઓલો કે પણ હું થયું એ તો કે એમાં હું, અરે આલે બીજા ત્રણ પાઈ દઉં, હું તો ખાલી મોજી લો, મને મોજ આવે ને મસ્કરી કરવાની મજા આવે એટલે પ્રેંક કરતો તો હું. ઈ કે તું તારે બીજા પાંચ પીવડાવી દઉં એમાં કઈ નહીં, તું તારે સાનો ઓલો સાનો જ ન રે. ઈ કે પણ હું છે એ તો કે, ઈ કે મારી કઠણાઈ છે મને મોતે ન આવે. કે પણ હું છે એ તો કે, ઈ કે ગાડી ના પાટા માં કપાઈ મરી જવું તું, ન્યા જઈને આડો પીડ્યો પોલીસ વાળા આવી ગયા કે બે નાખ્યા, પછી ન્યાથી ભાગ્યો તો એમ થયું દોરડું લઈ અને ટૂપો ખાઈ જાય, દોરડું ગળે રાખીને આમ 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 લટકાવીને જરાક આમ તાણ્યું કેવું થાય છે, તો ટૂપો આવ્યો પછી કડીએ લઈ લીધું. આ ઈ મરે કોઈ દી, પછી ઘડી ઘીસકા ખાધા ને પછી એમ થયું કે હવે તો મરી જ જવું છે, તો બસ આટલી કે દવા લઈ આવ્યો તો પોઈઝન, અને બસ આ રસ ના ગ્લાસ માં નાખીને ઘોળતો તો તું પી ગયો. તો ઓલા ને ખાલી એટલું જ થયું, હે હવે આ કોક ને મારે કે ઈ મરે. હા, એટલે આ કે 3000 ઘરના કે 3000 રૂપિયા એટલું થઈ ની કે તમારી લાખ રૂપિયા નીંદર બગાડાય એમ કરીને બારી ખોલી પોતાની. કાંતિભાઈ ઘર હતું એ બાજુ, કે કાંતિભાઈ, એ કાંતિભાઈ મોટે મોટે અવાજે કાંતિભાઈ બિચારા જાય ગયા આમ ચશ્મા કરતા કરતા બારી ખોલી, કે હા બેન, કે તમે અમારી પાસે 3000 રૂપિયા માંગો છો, કે હા, કેદી દેવાના છે કે કાલે જ દેવાના છે, વધાર આવી ગયો છે, નથી દેવા થાય કરી લેજો એમ કરીને બારી બંધ કરી દીધી. અને એના ધણી ને કે તમે હુઈ જાઓ હવે જાગ છે કાંતિભાઈ. કાંતિભાઈ નો હું તો પછી 3000 રૂપિયા કેવી રીતે હોય. એટલે પણ માતાઓ બહેનો નારી શક્તિ છે. પણ હું વાત એ કરતો હતો કે
ગ્રીષ્મ કે તપકી ગરદી કી કાયર કી કશું કા કર પરી હે કલ સૂરન કો સુધી હે મરદી કી બે દર્દીન પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કી જેને દર્દ હોય જાણે પણ ઈ આપણા સેનાના યુવાનો જયારે યુદ્ધના મેદાનમાં ઉતરે ભારતને બચાવવા માટે એનું થોડું અહીંયા વર્ણન કરવું હોય તો ગાટા હુકળ હટીના જોત પહેરડી નિશાન કાજે ડાક ફટી દૂધ હોય ફટી કટા દીજ કાટા ફટી ડાક ફટી ઉતાળ કોળ પેડા પેડા ફટી નાત ઘોડા ઉપાડે ગાટા હુકળ હટીના જોત પહેરડી નિશાન કાજે ડાક ફટી દૂધ હોય ફટી કટા દીજ કાટા ફટી ડાક ફટી ઉપાડે પેડા ફટી નાત ઘોડા ઉપાડે મહી પાટી ફટી જાય ગાટ મોળા આસમાન બપેરા ઉતળા પેરા પીગળા તરા ખબર પડી જાય જેનું બોલીને અર્થ નો સમજાય તો અર્થ ના હોય પાછા આ બોલી છે એટલું ખબર નથી એવું નથી પણ એમ આપણે સમય નથી પાછો પણ ઈ સપાખરું તમને અર્થ નો સમજાય તોય તમને લાગે ઘોડા નું બોલું તેમ લાગે ઘોડો જ આવે છે સિંહ નું બોલું તેમ લાગે સિંહ આવે છે તમે ગીરમાં જાઓ રાજકોટ થી સિંહ જોવા જોતા જતા હાથમાં મોબાઈલ કેમેરો ચાલુ કરવા આમ ખાલી આમ લોકે ખોલ નાખ્યો હોય આવે એટલે વિડીયો ફોટો ઉતારીને એમાં આવે ધીરો 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 હિરણ કે રાવલ ના કાંઠે આડો ઉતરે મસુંદરી ના કાંઠે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા માથો પાળ જાળ ગાડાળો આવ્યો તો તો ડુગરા ગણક ગાડ આદિયા ભુગરા ડુગ આદિયા પતિરા ભાગ લાગ્યા કેતારા કેતા મારે ના પાણ કુહરી ને ડાળો નાખી જોજ પાળ ઓબો વાળો આવે જસા મોટ ડાળો પરંતો ઉતાર માથે પાળ ભીગો ડાળ કાળ હંદુ જાણે કાળ તુકે નહીં એક કાપે આદિયો સિકાર ધર ધર ફૂલ થી ના ભરે પાસો નાગણો હોય તો પતિ ખાઈ ના આખા છેતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કે હરી અવાજ યુવાનો હાવજ એટલે શું સાહેબ હાવજ કઈ જેવું તેવું પ્રાણી નથી અને પ્રાણી કેવી તો મજા નો આવે એનામાં જે સમજણ છે તમે જોજો કોઈ પણ નાનું નાનામાં નાનું પ્રાણી હોય નાનામાં નાનું પ્રાણી ઈ કોઈ પણ એને ઈ હાવજ ની હામું જાહે ને એનો શિકાર કરવા ટાણે ઈ બને ઈ વસ્તુ જુદી કાચબો મેં વિડીયો જોયેલો તમે કદાચ જોયો કાચબો ખાલી પાણી હાવજ પીતો તો હામું આમ કરતો કરતો હાવજ હટી ગયો શું કામે ખબર ઈ એટલું જ વિચારે વર્ડ વગર કોઈ દી ધીંગાણો ન હોય આ એને ખબર છે ધરાણો રોશના તરે હાવજ એક જ એવું પ્રાણી છે મારણ કર્યા પછી એક કિલોમીટર કરમદીના ઢુવામાં હું તો આગો જઈને બે માર્યું હોય રોજડું માર્યું હોય કે પહુડો હરણ સાબર જે માર્યું હોય જંગલમાં અમે જોયું છે પછી એને એમ ન હોય કે હું હું તો બધું ખાઈ જાય એને હાવજ કહેવાય અને જેટલું નાખો એટલું ખવાય તો ભલે બીજું દાટી દે આમ કરી એને કુતર્યા કહેવાય મેં એક દુઓ લખેલો હાવજ ને મારણ હાંપડે એ આરોગી ને આગો જાય બાકી કુતર્યા કટકું ખાય બીજું ધૂળમાં દાટે ધાન ને હા એટલે મળ્યું હોય તો કઈક ને આપી દેવું હાવજ ની જેમ તો દુનિયા હાવજ કહે બાકી ઘણા ને તો આ નથી આમ તો સ્વિસ બેંક માં દાટી આવ્યા છે સ્વિસ બેંક માં અને પછી કે અમે હાવજ આમાં લેવલ કેમ આવે સીધી જ વાત છે પણ કેવાનો અર્થ હાવજ એવો છે કે તમે કેમેરો લોક ખોલેલો હોય ઘણા જોયા છે ચાલુ કરવાનું યાદ નથી યાદ જ ન આવ્યું ઈ ખાલી એટલું થાય અહીંયા બેઠો કેટલા ના અવાજ ઉયા ગયેલા અમે જોયા અને એક ઘટના તો આમ એવી બનેલી પૂજારા સાહેબ મેં હું તમને કહું 30 વર્ષ 35 વર્ષ પહેલા હકીકત બનેલી ઘટના કહું તમને પછી મારે ઓલા ગીત તરફ દ્વારકા વાળા યાદ કરવો છે પણ બનેલી ઘટના એક બેન આમ કે મોટા શહેર માંથી આમ આઘાથી કોઈ માડી બેન અને ઈ બેન ને એમ થયું કે મારે છેલ્લી અંતિમ ઈચ્છા મારી એવી છે કે સૂટા સિંહ જોવા અમે ઈચ્છાનું તો નક્કી ન હોય ક્યારે હું થાય પણ ઈ માડી હારા કહેવાય બેન કે બિચારા ને એમ થયું પ્રકૃતિ ના ખોળે હાવજ ના દર્શન કરલો તો નરસિંહ ના દર્શન કર્યા કહેવાય એમ તો એનું કુટુંબ આખી એવડું બધું શરીર માડીનું કોઈ પણ કારમાં મોટરમાં બે જ ન હોય આવે જ નહીં દરવાજેથી અંદર હકીકત હો 35 વર્ષ પહેલા બનેલી ઘટના 35 કે 40 વર્ષ ની આસપાસ ગીરમાં બનેલી ઘટના પછી એનો ટેમ્પો બાંધ્યો એના પરિવારે અને ટેમ્પા ઉપર માડીને બાજોટ રાખ્યા બાજોટ માંથી આમ કરીને ટીપડા માંથી પકડીને ચડાવે ટીપડા માંથી ટેમ્પા ચડાવ્યા બનેલી ઘટના અને ત્યાંથી ટેમ્પો આવ્યો સાસણમાં હિરણ ને કાંઠે ઈ જ રીતે ટીપણું બાજોટ બધું રાખીને ઉતાર્યા માડીને પછી તેથી આ લાઇમસ્ટોન જે બધું અત્યારે જે દેવળિયા પાર્ક એવું નતું કઈ હિરણ ને કાંઠે ક્યાંક મળી જાય તો ઈ ટેમ્પો લઈ ગયા ઉતર્યા માડી તો કે તમે ટેમ્પા પાસે રહ્યો ક્યાં હશે તો તમને લઈ જાઉં તો માડી ટેમ્પા પાસે થોડાક આટા મારે આમાં જોવે ઓલા થોડાક થોડાક આગળ બધા વયા ગયા દીકરા બધા હતા ત્યાંના પોરસ વાળા એરિયા છે એમાં માડી ની ઓચિંતા ની આમ નજર પડી ને તો ડાલા મથો કરમદી ના ઢુવામાં હામો હુતેલો
ઓલા બધા આમ ભૂયા ગયા. તો ઈ માળી નું શરીર જબરું માળી ઈ બાજુ ડગલા માનતા હતા ને, તો હાવજ બાળી ગયો માળી ખબર નહી, હાવજ એમ કર્યું, એમ કરે એમ કરે, એટલે આમ ઘરરાટી કરી ને તા તો માળી જોઈ ગયા. આ બાજુ હાવજ ની ઘરરાટી, આ બાજુ માળી ની એક રાઈડ થઈ. આ બધું ઓલા ધોડ્યા જતા, આગળ આયલ્યા જતા એના દીકરાની હાંભળ્યા, ઈ ન્યાથી ધોડ્યા. હાવજ તો ખાલી બેઠો બેઠો પૂંછડા ને વળદ દેતો હતો, ઈ કઈ માણસ ને મારે નહીં એટલે વળદ દેતો હતો. પણ ઓલાએ જે દ્રશ્ય જોયું ઈ એના દીકરાઓને બધા મગજમાં નથી બેઠું, મને હજી નથી બેઠું. સાંભળજો, કાયમના માટે માળીને ક્યાંય પગથિયું ચડાવવું હોય તો બે હાથે પકડીને ચડાવવા પડતા હતા. ઈ માળી વગર ટીપડે ને વગર હાથ જાય એટલે ટેમ્પા ઉભા થાય. જોયા આવી ઓલા જોઈ તો આવી વિજ્ઞાન થી કોયડો ઉકેલાણો નથી હજી. હો ડોક્ટરોને પૂછ્યું પછી એના દીકરા પાસે અમદાવાદ જઈને કે ડોક્ટર સાહેબ માડી સડી કેમ ગયા, ઈ કરવું હોય શું કરવું પડે, તો કે એકચ્યુઅલી સાવ જ જોઈએ, સિંહ જોઈએ, એના માટે હામો લાઈન જોઈએ. કે ઈ કઈ સ્ફૂર્તિ આવી છે, કહેવાનો મારો અર્થ કઈ સ્ફૂર્તિ આવી છે, આનામાં મોટિવેશન લઈ ગયા. હો સકતા હે મોટિવેશન માં કે તું કર સકતા હે, હું કર સકતા હે, એ તો મેદાનમાં આવો જ ખબર પડે. પણ કહેવાનો અર્થ મારો કે ઈ મારી ટેમ્પામાં કેમ સડી ગયા આ હાવજ. અને આજ તમે રાજકોટ થી આવો ગીરમાં, મસુંદરી ને કાંઠે, હિરણ ને કાંઠે, રાવલ ને કાંઠે, હિંગોડા ને કાંઠે, શેત્રુજી ને કાંઠે, તમે જાતા હો આંબાજર ને કાંઠે, પોપટોડી ને કાંઠે, ને એમાં તમારી ગાડી આડો ઉતરે હાવજ ઉયો જાય, તમે જોઈ લ્યો, તમે રાજકોટ વી આવો, પછી એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ, પંદર વર્ષ, વી વર્ષ ગીરમાં જાઓ, બધા સ્થળ ભૂલાઈ જાય. અમે આવ્યા હતા આમું જ છે કઈક, પણ બહુ યાદ નથી આવતું. એકચ્યુઅલી અહીંયા જ આવ્યા હતા પણ બહુ ખબર નથી આ સ્થળ હતું કે બીજું હતું, એમ તમે વાતો કરતા આવતા ને. ઈ સ્થળ આવે ને જે જોયો હતો 20 વર્ષ પહેલા, ઈ સ્થળ આવે ને ત્યાં સમૃદ્ધિ થાય. ભેળી ધાણા કરતી 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો હતો, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય પલાવાનો. હા હા હા, મુલાકાત નો ભૂલાય એટલે પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મથો કાળ જાળ દાટાળો હાલ્યો, દેતો ડુંગરા ડણક આને હાથી આમ રૂગરા. તો યુવા ધનને સિંહ માંથી ઈ લેવાનું છે, વડ વગર કોઈ દી ધીંગાણું ન હોય, ખોટી રીતે દાટવાનું ન હોય, દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, જાત કમાણી કરીને ખાઈ સિંહ ની જાત. દાદ બાપુ ભૂખ્યો રહીએ પણ કોઈ દી ખડ નો ખાઈ, આ બહુ મોટી વાત છે હો સાહેબ. યુવા ધનને ખડ નો ખાવું એટલે રૂપ રૂપ ના આભરણ જેવી પરી જેવી દીકરીને જોવે ને કોઈની, તો એટલો જ વિચાર આવવો જોઈએ. એક બેન દીકરીનું કેવું સુંદર રૂપ મારા નાથે આપ્યું છે, આવી મારી માં હોત તો હું આવો રૂપાળો થાત ને, એવા જેથી વિચારો આવે ને તેથી અહીંયા શંકરાચાર્યો ઘરે ઘરે થી નીકળશે, ઘરે ઘરે થી શિવાજી નીકળશે ભલા માણસ. આ બહુ મોટી વાત છે, આ તો શાક લેવા ગયા ને શાયરી ઉતરી જાય. હા અમુક તો એવા, મેરે જનાજે મેં સારા શહેર નીકળા, મગર વો જાલિમ ન નીકલી જિસકે લીએ મેરા જનાજા નીકલા. અરે તને કરડે, હાવ નરવો ધૂપ જેવો છો ને હાવ ખોટે ખોટ હું કામ જનાજા કાઢશો હાવ. ઓહો હો, એવા અમુક તો સાયરૂ આમાં આપણે વિચાર છે. કોલેજમાં દીધું તું ઈ દિલ હજુ યાદ છે, પછી ખૂબ ભર્યા હતા હોટલ ના બિલ હજુ યાદ છે, થોડાક તારા મા બાપ ને યાદ રાખ, ઈ વાવડ પૂછવા આવી છે. ના માપે હોય તો બધું વાંધો નહીં, શુદ્ધ પ્રેમ જરૂરી છે. પ્રેમની કહાનીઓ ઘણી અમારી પાસે છે, કથાઓ છે ભારત વર્ષમાં, શુદ્ધ પ્રેમ હોવો જોઈએ. પણ આવો નહીં હાવ, માફ કરજો, પણ અમુક યુવાનો તો એટલા બધા એમ વેલેન્ટાઇન ડે ને બધા દે બધા ઉજવવામાં સડી ગયા. આવો બેન, આવો બેટા, આવો જો. હું આ માતાઓ બેનો દીકરીઓ બધા એમ બેઠા છે, કોઈ પણ પહેરવા પહેરી એનો મને વાંધો નથી. હું એમ કઉ છું, જીન્સ ને ટી શર્ટ પહેર્યું હોય દીકરીએ, એની અંદર એ સતીત્વ હોય, એ કાંઈ અંદરનું ચારિત્ર ક્યાંય વયું નથી જતું. પણ આપણો પહેર્યા વગર પગે લાગવાનું મન ન થાય, એ વાત એટલું જ નક્કી છે, એ તમે નક્કી કરી લેજો. એટલું ભલા માણસ પગે લાગવાનું મન તો જ થાય. શું નામ છે તમારું બેન? યોગેશ્વરી બા. વાહ વાહ વાહ, ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર, રામચંદ્ર ભગવાન કી જય. ગાવશો બેન, તમે ગાવશો એમ તો ગીત ગાવશો કે ખાલી સાંભળવા આવ્યા છો? ખાલી સાંભળવા આવ્યો, ગાવું હોય તો કહેજો, ગૌરાવ બે તો અહીં બેસો. અહીં બેસવું છે કે ત્યાં જવું છે? જા ભલે બેન, આવજો બેન, છે મળવા માટે. લ્યો લે આ ફોટો પાડી લે. અરે વાહ, તો આપણે સેલું સપાખું આવે ત્યારે ફેરવીશું તરવાર. તરવાર લઈ આવ્યા છે તો વાંધો, તો બીજી વાર વાત કોમ્પ્રોમાઇઝ કરતા શીખી જવાનું. ભલે બેન આવજો, આવજો, આ મને દેવાનું છે ને. થેન્ક યુ, હો ધન્યવાદ.
એટલે હું દીકરીની વાત કરતો ત્યારે જ બેન આવ્યા, સારી વાત કહેવાય. આપણે ક્યાં હતા? તમે શું લેવા આવો છો? તમારે ધ્યાન રાખવાનું હોય ને, આમાં માણસ તો ગમે, એમાં કઈ ન હોય, પણ કરવા જેવા પ્રશ્નો કરે તો મજા આવે. અમુક અમુક પ્રશ્નો એવા સારા કરે અમને મોજ ના તોરા છો, અમુક એવા કરે દરિયો ગાળ્યો તેનો ગાળ ક્યાં નાખ્યો છે. મેં કીધું તારા બાપુજી ને હેઠે, હવે આવા કરે એનું શું કરવું? બોલો, એ પ્રશ્ન સારો કરે ને તો જવાબ દેવાની મજા આવે. અમુક તો એવા હોય, એટલે હું ધીરે ધીરે ગોતી લઉં ક્યાં હતા. એ તમારો કઈ વાંક જ નથી, તમે તો મારી આવ્યા હતા. પણ નારી શક્તિની હું તમને વાત કરતો હતો. ભારત વર્ષની જે ધરતી છે, ભારતની જે ધરા છે, વસુંધરા છે, એ શક્તિનો દેશ છે. આપણે ત્યાં શક્તિની ઉપાસના થાય છે, એટલે દીકરીઓ હોય એની બહુ મોટી જવાબદારી છે. આ કોઈ પણ મહાપુરુષ હોય, સુરવીર હોય, દાતાર હોય, બારવટી હોય, એની જન્મ તો કોઈ માં આપે છે ને. પણ હવે હું મૂળ વાત ઉપર આવી જાઉં તો હું સપાખરા ઉપર હતો, હાઉસના સપાખરા ઉપર, બરોબર ને. હવે મારે ઘોડાનું સપાખરું લેવું છે, પછી દ્વારકા વાળું ગાવું છે. મૂળ હાઉસની વાત હતી આપણે. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ન્યા હતા આપણે. ભૂખ્યો રહીએ પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. આ ખડ ન ખાવું એ બહુ મોટી વાત છે. અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં શીલ ઓળખાય સિંહની જાત. અંધારામાં શીલ ઓળખાઈ જાય એ સિંહની જાત. અને તરવારો કે ભાલાના ઘા કબૂલ છે, પણ જેનાથી ટુકડાનો ઘા સેહો ન જાય સિંહની જાત. ટુકડાનો ઘા સેહો ન જવો જોઈએ. તમે ઘણી વખત ઘણા બહુ મોટા, સારી વાત સાહેબો એના કહેવાથી ત્યાં પૂગ્યા હોય, દીકરીઓ પણ હોય, જુવાન દીકરીઓ હોય, જુવાનડાઓ આપણા હોય, એ બહુ શિક્ષણમાં બધું ખૂબ ભણે, પછી ઉપરના કોઈ કંપનીના સાહેબો ના આવે તો એની પાસે પોતાનું અસ્તિત્વ ખોવાઈ જાય, એટલા ઓલા થાય હવામાં. હા નહીં, તમે છો એ સાહેબ છે, એને આપણે માન આપવું જરૂરી છે, વડીલ છે. પણ તમે કાંક છો, તમે ધારો તો એ થઈ શકો છો. એટલું બધું એટલું નહીં કે આપણું અસ્તિત્વ મટાવી દેવું, બધું સર્વસ્વ ઈ જ છે ને, આપણે કાંઈ નથી એવી વાત નથી. એટલે અંધારામાં શીલ ઓળખાય સિંહની જાત, ટુકડાનો ઘા સેહો ન જાય એ સિંહની જાત. હું એ સિંહનું સપાખરું ગાતો હતો. પણ એવી જ વાત, શિવાજી મહારાજ હિન્દુત્વને બચાવવા માટે જયારે પોતાના ઘોડાની માથે ચડે સવાર થાય, એનું વર્ણન કવિ કે કરવું હોય તો, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભારી પાગા, આગા જાવે નાખી પાગા, ભોગા નાખી ગાદી ગાને ટોકરો કે નાખે ધારી પાગા, આગા જાય ગાદો વિચા લાગા ભવે નાખી ધારા હવે નાખી ગાને રૂપા 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 રૂપા, ગળ પે ગટા કે માથે જાણે સુતા નહીં. પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભારી પાગા, આગા જાવે નાખી પાગા, ભોગા નાખી ગાદી ગાને ટોકરો કે નાખે ધારી પાગા, આગા જાય ગાદો વિચા લાગા. હવે તો ભાજપમાં આવી ગયા છે સરસ રીતે, ઘણો બધો દબદબો સાથે લઈને. હા, એટલે એમને ત્યાં અમારો પ્રોગ્રામ છે આવતી 15 તારીખે, 15/9/2024 ના ભવ્ય લોક ડાયરો છે. અને બધાને આપણે ડોક્ટરો બધા આવે છે અને કેમ્પ રાખ્યો છે ફ્રીમાં આપણે, બરોબર ને. હા, આટકોટથી આવે છે ને આપણે બોગરા સાહેબની હોસ્પિટલે, ત્યાંથી બધા જુદા જુદા જે બધા રોગના ડોક્ટરો બધા, બહુ મોટો કેમ્પ આખો દિવસ છે. અને એનું સ્થળ છે, તમારે બધાને કોડ રાખવો પડે ને પાછા. હા, એટલે એનું સ્થળ છે સહજાનંદ સ્કૂલ વાડી મવડી ચોકડી પાસે. હા, સહજાનંદ સ્કૂલ મવડી ચોકડી પાસે વિજયમામા વાંક, એમને ત્યાં આ 15 તારીખે કાર્યક્રમ છે.
તો મારો ડાયરો છે રાત્રે 9 વાગે અને આખો દિવસ આ છે. તમારી પાસે વિશેષ કઈ હોય તો બોલી જાઓ. હજારોની સંખ્યામાં આજે સિદ્ધિવિનાયક ધામમાં આપ સર્વે ઉપસ્થિત છો, તો પેલા તો રાજકોટ વાસીઓને બે હાથ જોડીને વંદન કરું છું કે આ આયોજનને સફળતામાં તમારો ખૂબ મોટો સિંહ ફાળો છે. એકવાર જોરદાર તાલીઓ તમારા પોતાના માટે. રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષ વતી તમારો ખૂબ આભાર. બધાના નામ નથી લેતો, પણ બધા પાસે મોબાઈલ છે કે નહીં હોકારો ભણો. તો એક મિસ કોલ કરવાનો છે, નરેન્દ્રભાઈ મોદી તમને યાદ કરે છે. એક મિસ કોલ બધાના મોબાઈલ માંથી. નંબર બોલું, 88 કરો કરો, મિસ કોલ કરો, વાંધો નહીં, પડી હોય છે કોક દી કાયમ આવી. હા એ એમ 8 અમે કર્યો તો એમ બરાબર 88 થયા. હવે કરો 4 મીંડા. તકલીફ પડે ત્યારે તેમ તારે ભેળા થઈને પાછા બોલ જોઈએ હોય, એનોય વાંધો નહીં. હા કહી દેવાનું કે અમને આ વાંધો છે. થઈ ગયા 4 મીંડા. હા આપણે એટલું એટલું રાખીને કઈ આપણે મજા આવે. વેલા આ બધા વડીલો બેઠા છે. ઓહ પધારો પધારો મામા પધારો. 4 મીંડા થઈ ગયા. વેલા હેર બધું રોડ બોડ બધું. હવે લખો 2024. કેટલા બરાબર બોલાતા જાય છે. હા 2 આંકડા થઈ ગયા, 2 આઠડા, 4 મીંડા અને 2024 થઈ ગયું. મારો મિસ કોલ ઈ કે કાપી નાખે છે, ઉઈ ગયા છે. આપણી ન્યા નોંધ થઈ ગઈ, કાપી જ નાખે, નોકર તો આપણે ક્યાં હુવા દઈએ. એમ સહી બે પોદળો બજારમાં કર્યો, સાહેબ ને ફોન કરી એમ સહી. અમારી બજારમાં પોદળો કેમ કરાય? ના ના આપણો હક છે કહેવાનું, અવાજ ઉઠાવતું રહેવાનું બધાને, અને પાછું સમય આવે ત્યારે આરે ઉભી જ આવવાનું, ઈ પણ બહુ જરૂરી છે ને સાહેબ, એ જરૂરી છે. એટલે રેડી કમ્પ્લીટ. વાહ વાહ વાહ, તમે વૈશ્વમાં ધીરે મજા કરાવી દીધી. હો તો હવે આપણે અરે વો ખો તો દુનિયા થી નો ખો કેવા દેવની નો હાલત નો થાય. ભગશાળી ચારણ નો ભીમરાજ
આજે સરકાર ને યાદ કરી વચ્ચે વિજય મામા મેરે ભારત કા બચ્ચા બચ્ચા ભગવાનની જરૂર નથી. આપણે કઈ ભગવાન હુવારે ભગવાન જગાડે તો કે એક્ચ્યુઅલી અલાર્મ મૂકીને જાગી શકાય છે, એને બહુ સમજાવવાની વાત ન કરવી. કારણ કે જેને જલારામ નથી જગાડી હે ગયા એને અલાર્મ હું જગાડવાના હતા એની વાત નથી. આ તો જેને જાગવું છે એના માટેની આ બધી વાતો છે. જેવી તેવી ઘટનાઓ નથી આ, પણ શ્રદ્ધા વગર જીવાય નહીં કોઈ દી. આત્મા પોતાનો કરડે ને એને પછી કોઈ નો બચાવી શકે. કોબરા કઈડો હતો, ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે, કોઈને કોઈ દવા પી ગયો હોય ઝેરની તાત્કાલિક સારવાર મળે તો દવા એ ઉતારી શકાય, એ ઝેર ઉતારી શકાય. પણ જેને પોતાનો આત્મા કરડે એના ઝેર કોઈ ન ઉતારી શકે. ડોક્ટર પાસે જાય, ડોક્ટર ને જડે નહીં. એકચ્યુઅલી કઈ આવતું નથી, પણ કઈક છે એને આત્મા કરડો નક્કી કરી લેવાનો. એટલા માટે આ વાત મારે કેવી છે
કે ભગવાન કૃષ્ણ કનૈયો કેવો દ્વારકાના દેવ ની વાત જ ન થાય, શું કામ એમ? એટલે આ નાનકડી વાત, મહાભારત નું યુદ્ધ એક દી બે દી ત્રણ દી ચાર દી યુદ્ધ ચાલુ છે, પાંચ થી એક પછી એક દિવસો જ આવવા માંડાણા. એમાં એક દિવસ પૂરો થયો રાત્રિ, દુર્યોધન ને હખ નથી થતું, નીંદર નથી આવતી, કે પાંડવો ને કેમ એટલું બધું નુકસાન નથી થતું. પોતાના તંબુ માંથી નીકળી અને દુર્યોધન છે એ દાદા ભીષ્મ ના તંબુ માં જાય છે, અને ભીષ્મ પિતા ના તંબુ માં જઈ, આ સરસ બેન બહુ હારી ચારણ કન્યા ની ફરમાશ લઈ લેજો બેન, ક્ષમા બેન ને, વાહ દીકરી સરસ ફરમાશ આપી. એટલે એને ભીષ્મ પિતાના તંબુમાં જઈને દુર્યોધને એટલું જ કીધું, ભીષ્મ પિતામાને શું કીધું કે ગાડે મારે બેઠા છો અને ગીત બીજા ના ગાવ છો, હે ગાડે મારે બેઠા છો અને ગીત બીજા ના ગાવ છો, તમારે પાંડવોને નથી મારવા તો પછી એના ભેગા વૈયા જાવ નહીં, તમે નથી લડતા, નીતિથી નથી યુદ્ધ કરતા, તમે બહુ બોલવા માંડ્યો. અને ભીષ્મ પિતા બુઢો ઉભો થયો ભાઈ 165 વર્ષનો, સાંભળજો, ઉભો થઈ અને એટલું કીધું, પ્રતિજ્ઞા નીતિ સાંભળી લે દુર્યોધન, કાલ હવારે હુરજ ઉગે આઠમે ન્યાહુતિમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉ, લાજે મેરી ગંગા જનની અને સાંતન સુત ન કહાઉ. કાલ હવારથી હાંજ હુતિમાં યુદ્ધના મેદાનમાં કાં તો વાસુદેવ કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવોને ધરતી માથે જીવતા રહેવા દઉં તો હું ભીષ્મ નહીં, ગંગા પુત્ર ભીષ્મ નહીં. પ્રતિજ્ઞા લીધી એ અહીંયા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી, અહીંયા પોતાના તંબુમાં કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી, આને ભગવાન કહેવાય. તમે વિચાર કરો, એને હખ ન થયું કે આ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી, ભગવાન ઉભા થઈ ગયા તંબુમાંથી નીકળ્યા, હાલતા થયા. યુધિષ્ઠિરના તંબુનો પડદો છાનો મનો જઈને આમ કર્યો ને તો યુધિષ્ઠિર ભાલાને આમ ધાર કાઢતા હતા, ભાલાને ધાર કાઢે આમ અણી કાઢે ભાલાને, પડદો આમ કરી નાખ્યો. બીજા તંબુમાં દોડીને ગયા, ભીમના તંબુમાં જોયું, ભીમ ગદા સાંભળીને હમી નમી કરે, હક નથી કોઈ, નીંદર નથી આવતી, ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે. એટલે ભીમે તરત એટલે ઈ પડદો ભગવાનને આમ કરી નાખ્યો, સહદેવને જઈને પડદામાં આમ કરીને જોયું, સહદેવ તરવારને ધાર કાઢતા હતા, નકુલના પડદામાં જઈને જોયું, તરવારને ઝેર પાતો હતો નકુલ, આ બધા કરતા હતા, બધા જાગતા હતા, એક બાજુ હાત એક ક્ષણી, એક બાજુ 11 ક્ષણી સેના, કોઈ હુતું નહોતું, કારણ કે કાલે ભયંકર યુદ્ધ થવાનું, વિશ્વાસ કોને કહેવાય સાંભળજો. પણ જયારે અર્જુન ના તંબુમાં આવીને આમ જ્યાં પડદો કર્યો ને, એટલામાં એકલો અર્જુન હુતો તો ગસગસાટ, આ હા હા હા, અને અર્જુન હુતો તો પોતાના હાથમાં ચાબુક હતો એ અંગૂઠામાં આમ અડાડ્યો ભગવાન કૃષ્ણે, શરાપ બેઠો થઈ ગયો અર્જુન, અલે પ્રભુ અત્યારે તમે કે પણ તું હુતો છો, કે હા પ્રભુ અત્યારે તો હુવાનું જો ને રાત્રે, અરે પણ તું એમ નહીં તને નીંદર આવે કે ના, રાતે તો નીંદર જ આવે ને ભગવાન, કે એમ રેવા દે, દાદા વિષ્ણુએ પ્રતિજ્ઞા કરી છે, કોઈ નથી હું તું બધાય તમુ બાજુ આઈ લે, હખ નથી કોઈને, કાલનું ભયંકર યુદ્ધ છે અને તને નીંદર આવે છે, તું હુતો છો. તેથી અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન આવે, દ્વારકા વાળો આપણી ભેળો રહીએ. અર્જુનો શું કીધું ખબર, મારો કનૈયો જાગે છે એટલે હું હુતો છું, પછી મારે ક્યાં જાગવાની જરૂર છે ભલા માણસ. આ હા હા હા, તમે વિચાર કરો, આટલી જ વાત છે હો, મારો કૃષ્ણ જાગે છે, મારો કાળિયો ઠાકર વાસુદેવ જાગે છે, એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર ન હોય. 11મી અધ્યાય, દિવ્ય ચક્ષુ તે દેખાયો, રૂપ કેતે સુસ નેત્ર પાય, કેતે ભુજ ધારી હે, અને સૂર્ય ચંદ્ર અગ્નિ જૈસે શસ્ત્ર ઓર ભૂષણ હે, અને દાંતન કી રેખ બીચ મરી સેન સારી હે, તારું રૂપ મેં જોયું છે, તમે જાગો છો એટલે મારે ચિંતા નથી, આટલી જ વાત છે. મારો કૃષ્ણ હોઈ જાય ને તો પછી પૂરું થઈ ગયું, તો મારું પૂરું થઈ જાય, આ વિશ્વાસ. એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય, અને શ્રદ્ધાની વાત છે, વિશ્વાસ ની, હોઠ ઓઢો વર્ષ પેલાની તમને વાત કહું, બનેલી ઘટના છે. દ્વારકામાં જે ત્યાં બધા વાઘેર રાજાઓ, આમ તો વાઘેર રાજા જે દ્વારકામાં થયા એમાં પેલા વાઘેર રાજાઓ પણ હતા દ્વારકામાં, પછી વાઘેર રાજાઓ, પણ જેટલા જેટલા વાઘેર રાજાઓ થયા એ દ્વારકાની ગાદીએ બેસ ને તો ગાદીએ નો બેસ, હામાં બેસ સિંહાસન નાખીને, પોતાની બેઠક નાખીને ગાદી, એમ કે આ તો અમારો રાજા તો રણછોડ છે, અમારો રાજા તો દ્વારકા વાળો છે. જોજો આટલું આટલું હોવા છતાં, બારવટે હતા મૂળ માણેક નહી તો, છતાં ઈ બારવટું હોવા છતાં પણ એને દ્વારકા વાળાનું કેટલું માન હતું, એની એક વચ્ચે વાત કહી દઉં તમને. કોડીનાર ગામ ભાંગવા જયારે આવ્યા બારવટિયાઓ, 150 ઘોડે સવારો ને ભેળા લઈને બાગડધામ 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 ઘોડા કોડીનાર ગામમાં ઉતર્યા, મૂળ માણેક હાથમાં બંદૂક લઈને ચોકમાં ઉભેલા, ગામ ને લૂંટે છે એના માણસો. બારવટિયા એટલે તમને આમ તો ખબર છે કાંઈ સાંભળતા હોય એટલે, પણ છતાંય અમુકને કહી દઉં ન ખબર હોય તો, 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય, 12 વટ, 12 વટિયા. કોઈની બેન દીકરી હામી આંખમાં આંખ નાખીને વાત ન કરે, જોવા ખાતર કે બેન કેમ છો એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખીને ખબર એને પડી જાય કે આને આંખમાં આંખ નાખીને વાત કરી, એમ ન કરાય. આંખમાં આંખ નાખીને વાત ન કરાય, કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય, ગરીબને લૂંટાય નહીં,
ગમે એવી દુશ્મની હોય, હગા બાપ ને માર નાખ્યો હોય, હગા ભાઈ ને માર નાખ્યો હોય, એ માણસ ને મારવા જાય પોતે અને ઓલો હાથ જોડી દે તેના ઉપર ઘા ન કરાય. તમે વિચાર તો કરો, અટાણે લાગ લેતા હોય ઘણા, કોઈક બીજો મારે કે ભારી કામ છે એમ જ હોય એને, પણ એમાં એમાં તાર હું વીડ્યું ભલા માણા, એ તો તું કરતો બરોબર છે. એટલે કહેવાનો અર્થ મારો, બાર વટિયા એ મૂળું માણે ચોકમાં ઉભેલા ગામ ને લૂંટે છે બાર વટિયાઓ. એમાં એક નગર શેઠ નો દીકરો 8 વર્ષનો, એનો જન્મદિવસ હશે, નગર શેઠ મોટો એટલે એનો દીકરો લાઇટકો હોય, બહુ પૈસા વાળા, મોરહાર પહેરેલો ગળામાં હાચો હોનાનો અને પગમાં હોનાનો તોડો પહેરેલો, અને છોકરો રમતો રમતો બજારમાં નીકળ્યો, બારવટિયાના માણસોએ પકડી લીધો છોકરાને, તોડો કાઢી દે, હાર કાઢી દે, મીંડ્યા રગજગ કરવા મીંડ્યા. એમાં એની માં ગોતી ગોતી આવી, મારો દીકરો ક્યાં ગયો, ગોતતા 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 આવીને આમ જા જોયું માએ, તા માને ખબર પડી ગઈ, ત્રાસકો પડી ગયો, અર અર અર, બારવટિયાના હાથમાં મારો એકલો એક દીકરો, માની રાડ ફાટી ગઈ. માં છે ને આમ અંદરથી નાદ નીકળી ગયો, નાદમાં હાથમાં ફેરવો એ પાછો, આપણે ભગવાન માતાજી ક્યારે આવે, નાદ કરો તો આવે, હવે નાદમાં હાથમાં ફેર કેટલો એ વચ્ચે કહી દઉં. હાદ કોને કહેવાય ખબર, કોઈ મોટા માણસને ની આપણે જઈ ફળિયામાં કૂતરો બાંધ્યો હોય, લાંબી હાંકળાય બાંધેલો હોય આમ, આમો ગરજણી ઉભો હોય અને આપણે એમ કહી કૂતરો તો ભૈયા ભૈયા કાંઈ ચિંતા કરો, ભૈયા બાંધ્યો જ બાંધ્યો, તો આપણે એમ જરાક એમ થયો ક્યાંક આવી નો જાય એમ, કહેતા કહેતા ઓલા ગરજણી હામો ઉભો હોય, હાંકળે બાંધ્યો છે તો હવ હવ અવાજ આવતો હોય ને તો જરાક એમ થાય, ક્યાંક હાંકળની કડી બડી નીકળી હોય તો ઓલો આવતા વાર લાગે એમ, તો આપણે કરતા હોય ને હેડ હેડ, એને હાથ કહેવાય, એ અહીંથી આવતો હેડ હેડ. નાદ કોને કહેવાય ખબર, ચોર ચોરી કરવા જતો હોય, અંધારી ગલી હોય, અંધારી ગલીમાં હતા તો હતા તો કોઈ જોઈ ન જોઈ એ રીતે જાતો હોય, એમાં ઓચિંતાનો કાળિયો કૂતરો હું કરીને આવે બજારમાંથી, અને પછી જે થાય ને એને નાદ કહેવાય, એ અહીંયાથી આવે, નાદ કરવો પડે, પણ અહીંયા બાઈ નો નાદ નીકળી ગયો, રાડ ફાટી ગયો એની માની, ઓલ બાળકને માની, મારા દીકરાને બારુટીએ પકડી લીધો, મારે નાખશે, દીકરાનું નામ માધવ હતું, સાંભળજો, માધવ હતું દીકરાનું નામ. બાઈએ શું કીધું, એ બેટા માધવ એને હાર આપી દે, એને આપી દે, બધા ઘરે આપી દે, હું તને બીજા લઈ દે, તને મારી નાખશે, માધવ એ બારવટિયા છે, માધવ દઈ દે. પણ મિત્રો, માધવ એ અવાજ મૂળું માણેક નામના બારવટિયા નેકી ટેકી આ ધરતી ની હું હતી એટલે કહું છું, એના કાને પડ્યો ને, આમ અવાજ પડ્યો ને, મૂળું માણેક નો પડકારો નીકળી ગયો, એ ભા એની કે છડી દે, એની જો નાલો માધો ગાય, માધો અછા જો પે, ભાઈ એને છોડી દે, એ છોકરાને છોડી દે, એને લૂંટાય નહીં, એનું નામ માધવ છે, અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે, એને લૂંટાય નહીં, એને છોડી દે બાપ, એનું નામ માધવ છે. તમે વિચાર કરો, આપણે ધર્મ અત્યારે સનાતન ઉપર ઘણી ઘટનાઓ બને છે, કોઈ ધર્મ ની આપણે ટીકા નથી, આપણે તો બધાને માન આપવા વાળા છીએ, ઘણા પાસે શીખવા જેવું છે આપણે, હા, પણ સનાતન ધર્મ ની નીકળી રાયડું નાખે કઈ ફેર નહીં પડે. હું તો એમ કહું, મામા હવે જીવનમાં લેવો પડશે આપણે ધર્મ ને, જીવનમાં એટલે હાંજ હવાર, આપણે આપણા અમે નાના હતા ગરીમાં અને નેહડામાં રહેતા હતા ત્યારે, મારા માં અમે હાંજ ને ટાણે, હું મારી બેનું નાની, અમે પાણી પીવા જઈને ગોળા બાજુ હાલતા થઈ, મારી માં કે ક્યાં પાણી પીતો નહીં, અથવા પાણી પીતી નહીં છોકરી, કાં તો બસ ધૂપ ધુવાડાનું ટાણું થઈ ગયું છે, એટલે આમ ઘડિયાળ બળીએ તો ન, પણ ખબર પડી જાય, હવે 10-15 મિનિટ સંધ્યા ટાણું ધૂપ દીવા થઈ જાય ને, પછી ત્યાં સુધી મોઢામાં કાંઈ ન નખાય. તો આ જીવનમાં વણાયેલો હતો, યુનિવર્સિટી હતી આપણી, અચાણે બરોબર 7 વાગે ઝાલર વાગે તો કે એક પાણીપુરી પ્લેટ મગાવીને ભાઈ, એટલે હું આ નાસ્તો કરવાનો અલાર્મ છે, પછી કે અમારો હમ ધરમ ધરમ કો બચાયેંગે એમ ન હાલે, એ તો હાન ને ટાણે દી આચમે ગાડી જાતી હોય ગાડીમાં બેઠા બેઠા આપણે ભલે ને એવું થોડું છે. હે મારા નાથ, અખિલ બ્રહ્માંડ ના માલિક, કરોડો દેતા ન મળે એવી અમને કાયા દીધી છે, હાથ દીધા છે, આવું શરીર, આમાં કિડની લીવર ને ફલાણું ઢીકડું, અરબો દેતા ન મળે એવું આવો મનુષ્ય દેહ મળ્યો છે, હું બોલી હગું છું, દુનિયાને જોઈ હગું છું, મારો બાપ તારો ઉપકાર, ખાલી એટલું કરીને સ્મરણ કરી લેવું ને, તોય ભોળિયો નાથ અને જગદંબા અને દ્વારકા વાળો રાજી રહે બધા માણા, બીજું કાંઈ જરૂર. સનાતન ધર્મ ને હવે જીવનમાં લેવો, ગામડે ગામડે હું તો કોઈ મંડળો ભેળા કરીને હવે કઈ કરવું જોઈએ, ચારે બાજુથી ન બોલવાનું બોલે છે આપણા ઉપર, ન બોલવાની આખી કથાઓ, તમે રામાયણ મારી પાસે કોઈક દી ફરી હોય તો આવજો બતાવી રામાયણ, મને તો આમ હું એકલો રોયેલો છું, આ કોઈ હારું લગાડવા નથી કેતો, કે આ ઘટના બને, રામ ને કેવા ચિત્ર્યા છે, સીતા બની ગયું છે ઓલરેડી, મહાભારત રામાયણ બધા છપાઈ ગયા, યુટ્યુબ માં ચડી ગયા છે, આપણી પ્રજાને આપણા બાળકને હાચું નહીં પુગાડી તો ખોટું તો તૈયાર જ છે એની પાસે, કારણ કે એને તો એમાં કામ કરે, અરબો ખરબો બહારથી ફંડો આવે છે આપણા ધર્મને ભૂલાવા, ઇંગ્લિશ મીડિયમમાં આપણા બાળકો ભણવા જતા હોય, સ્કૂલની બસ ઉભી રાખવામાં આવે છે, કેટલી જગ્યાએ અમે બનેલી સ્કૂલ વાળાએ મને વાત કરેલી, હકીકત તમને કહું છું અને પુરાવા છે એ કહું છું,
બસ ઉભી રાખી દે વચ્ચે, ક્રિશ્ચન ધર્મ વાળા હોય એટલે એનો ડ્રાઈવર, અને પછી બંધ કરે બસ. પછી આપણા બાળકોને કે હનુમાન નું નામ લ્યો, બસ બંધ પડી ગઈ, કદાચ ઉભી થાય તો, હાલતી થાય તો. પછી હનુમાન ચાલીસા ની બે કડી બોલે બાળકો બિચારા, આપણા બાળકોને શું ખબર હોય કોરી પાટી છે, એટલે કે ના નથી. પછી કે ભોળાનાથ ને યાદ કરો, માતાજી ને કરો, રામ ને કરો, કૃષ્ણ ને કરો, ઘડીક આવું કરાવે. છેલ્લે કે ભગવાન ઈસુ ને યાદ કરો, ભગવાન ઈસુ ને યાદ કરાવીને પછી આમ કરીને સ્ટાર્ટ કરે. જો ભગવાન ઈસુ થી મોટું કઈ નથી, આવું પણ બને છે, બને છે અને બને છે. આ ન બને એટલી જાગ્રતા આપણામાં હોવી જોઈએ, તો ગણપતિ મહારાજ ની આપણે સ્થાપના કરી સાર્થક થાય. એવી ન બનવાની કેટલી, તો કહેવાનો અર્થ બારવટિયા સતાય એનું નામ માધવ છે, એને આપણાથી લૂંટાય નહીં, કેટલી ધ્યાન રાખતા હતા. પણ એનું નામ માધવ હતું ને, એટલે ચિંટુક મોન્ટું હોત ને તો પેલા ડોકું મળત ને પછી એનો તોડો કાઢ હતો. મને ના મારે કાંઈ વાંધો નહીં, પણ થોડુંક ભર્યું ભર્યું લાગે એવું, તો એનામાં વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે. 1960 માં મુગલે આઝમ ફિલ્મ બની, વડીલો ને પૂછ લેજો. એમાં આ હકીકત વાત કરું છું, આ બધા મનોવિજ્ઞાન ની વાત છે, આ સાયન્સ સાથે જોડાયેલી વાત, એટલે કહું. 1960 માં મુગલે આઝમ ફિલ્મ બની, એમાં દિલીપ કુમારને પગમાં મોજડી પહેરાવી હતી ને, એમાં હાચા હીરા ટાકેલા. કે આસિફ નામનો એનો ડાયરેક્ટર, પૈસા કોઈ પારસીએ રોકેલા, તો એમાં એને હાચા હીરા ટાક્યા મોજડીમાં. તો કોકે કીધું કે તું ઓલાને ખબર નથી પડતી બિચારાને, હાવ પૈસા વાળો બહુ છે ને, ઓલો જે રોકો વાળો પારસી છે. અને ડાયરેક્ટરને કીધું તું મારી કા નાખ, હવે પગમાં મોજા હીરા ટાંકા ઈ તો કોણ જોવાનું છે, અને જોહે તો માનશે કોણ કે આ હાચા હીરા છે. તો ઈ ડાયરેક્ટરે કીધું સાંભળજો, કે દિલીપ કુમાર હિન્દુસ્તાન નો શાહજાદો બનવાનો છે, તો હું ઓડિયન્સ માટે આ હીરા નથી મોજડીમાં ટાંકતો, પણ દિલીપ કુમાર જયારે એનું પાત્ર ભજવીને આવશે ને મોજડી પહેરીને, તો એને તો ખબર હશે ને કે આ મારી મોજડીમાં હાચા હીરા છે, એની ફિલિંગ આવશે કે હું હિન્દુસ્તાન નો દિલ્હી નો શાહજાદો છું, એટલા માટે હાચા હીરા ટાંક્યા. તમે કલ્પના કરો કેવડી મોટું મનોવિજ્ઞાન છે. તો આ તો છે જ આપણે ત્યાં, આપણે આપણું પહેરવા પહેરીને તમે બજારમાં નીકળજો, જૂનો પહેરવાર પાઘડી કોક ની કડીઓ પહેરી નીકળજો, તમારી હાલ ફરી જાય ભલા માણસ. ઘણા પ્રકારની ઓલા ઘણા કાયમના માટે નાટકમાં સ્ત્રી બનતા હોય, બકાલું લેવા જતી કે ભાઈ કેટલા રૂપિયા, કારેલા નું શું છે, ખબર પડી જાય કે આ બેન બનતું હોય છે. એમ એ તો છે જ ને, કે ઓલો કે ભાઈ આટલા હો ના કિલો, ન હોય ન હોય મારા બાપ, ન હોય મારા પેટ. આવો આવો દાનામાં આવો, અમારે દાનામાં બધા ભાજપમાં આવી ગયા છે, હવે કઈ ઘટે નહીં, એટલે બધા કઈ ઘટે નહીં. અમારા માટે બધા પાર્ટીઓ હરખા, પણ હવે મોદી સાહેબ ગમે છે તો ગમે છે યાર, શું કરવું. આવો આવો દાનામાં, મજબૂત આવા મજબૂત માણસો જોઈએ, અમને રાખજો ભેગા. બરોબર છે ને મામા, પણ મળે આ વાત થોડું ગાતા ગાતા. આપ બધા આપનો કિંમતી સમય અહીંયા આપવા માટે આવ્યા, આમ જો અકડે ઠાઠ લુંબો જુંબો. આપણે બેહવાની જગ્યા છે એને ગરમી થતી છે, પણ તો એને કોકનો ગોઠણ ભટકાતો હોય, એવું થતું હોય કોઈની કોણી, કોઈ એકચ્યુઅલી વ્યવસ્થિત નાઈને આવ્યા હોય, આ તો બધું કોક અમારી જેમ કદાચ વખત નો આવ્યું હોય. પણ આ ઉભા છે એમને કેટલું, આ કેટલી એમને જો એમને ખબર છે ને, એને બધી ખબર, હું અહીં કૂદકા મારવાનો છું જ નહીં. હા, પણ એને સંસ્કૃતિ ની પડી છે, એટલા માટે આ બધા આવ્યા છે. કાયમના માટે તમને એટલી ગેરંટી આપી દઉં, તમારે હેઠું જવું પડે એવું રાજભા કરે તેથી પાણે પાણે ટીપી નાખજો, અહીંથી જાહેરમાં કહું છું. મારા ચાહક છો તમે બધા, એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી ના જઈશ, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ તો બહુ મોટી વાત છે. હા, એટલે હું જેમ વાત કરતો હતો એટલા માટે, ઈ દ્વારકાધીશ, દ્વારકાના દેવ ની વાત જ ન થાય તો ધર્મ ને એને બારવટિયા હોવા છતાંય કે આને લૂંટાય નહીં. ઈ વાઘેર બારવટિયા હોય એમાં એક દ્વારકાની માલિકોર સોમૈયા માણેક થઈ ગયા, એનું રાજ ફોડોઢો વર પેલા ની વાત છે, બનેલી ઘટના છે. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની સી જરૂર છે, એટલા માટે આ વાત કરી રહ્યો છું. શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો બધું મગજમાં બેહે ને, ઘણાને એકચ્યુઅલી મારા મગજમાં નથી બેસતું, તારે મગજ હોય તો બેહે ને, એના માટે મગજ જોઈ. થાકવા ઘણા હું કે મને થાક જ ન લાગે 24 કલાક, મેં કીધું થાકવા માટે મગજ જોઈ, મગજ વગર તો થાકે ક્યાંથી, એ તો બધું. હા, એવું હોય અમુક પાસે કોઈ સરસ લખ્યું છે કે નવરો માણસ છે ને, હરતો ફરતો બોમ છે, એનું ધ્યાન જ રાખવું. આપણે એક વાર્તા તમે સાંભળી છે, નાના હતા તે આવતું ને, કે રાક્ષસ હોય ને ભૂત હોય કઈક એવો પલિત, ને એને કે સોટલી કઈક એની બાંધી દઈ, તો પછી આપણે કે એમ કરે, ઈ દૂત બીજો કોઈ નહીં આપણું મન,
એને હારા ઠેકાણે તમે પૂરવી દો, હારા પુસ્તકો વાંચવામાં, હારે ઠેકાણે સત્સંગમાં, રાષ્ટ્રના કામમાં, તો એ ભૂતકા એ રીતે કામ મન ભૂત જ છે. બાકી એમાંથી ગયું તો ડ્રગ્સમાં બીજે વહી ગયો એટલે આપણું કામ પૂરું હોય, પછી આપણા જ ભૂકા કાઢે. આ સીધી જ વાત છે. એને એવો થાંભલો પકડાવી દો ધર્મનો તો વાંધો ન આવે. એટલે હું આ વાત કરીને પછી મારે વિષય થોડો બદલાવી છું. પણ સોમૈયા માણેક દ્વારકાની ગાદી, અને એમાં પ્રતાપી રાજા સોમૈયા માણેક, બહુ પ્રતાપી રાજા અને દ્વારકા વાળાના પરમ ભક્ત. એ સોમૈયા માણેકની નામના એટલી બધી ફેલાણેલી કે સોમૈયા માણેકની માનતાઓ મીંડી થવા. આજુબાજુના આવા કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ બેન દીકરી 15 વર્ષ થઈ ગયા સંતાન થતું નહોતું, તો એને શ્રદ્ધાથી માનતા કરી કે એ સોમૈયા માણેક મારે ત્યાં સંતાન થાય ને તો હું તારે ત્યાં માનતા સડાવવા આવી. હું માનતા એ આગળ હું તમને કહું. એને માનતા કરી દીધી અને એ વિશ્વાસ હતો એ દીકરીને. દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો, કેવડાના ફૂલ જેવો દીકરો, દીકરો 6 મહિનાનો થયો. એ દીકરીએ પોતાના પતિને ભેળો લઈ, ગાડા ખેડૂને ભેળો લઈ, પોતાનો પતિ અને ગાડું જોડી અને ગાડામાં નાળિયેર ભર્યા. હો હો નાળિયેરની માનતા હતા. હો નાળિયેર ભરીને ગાડું લઈને દ્વારકા આવ્યું. ગાડું ધીરું 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 દ્વારકાની બજારમાં ગાડું ઉયું આવે. એમાં બજારમાં ગાડું આવતા આવતા પૂછ્યું કે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, એની ખાંભી ક્યાં છે, મારે એના કપાળમાં હો નાળિયેર વધેરવાના છે. એમાં અમુક માણસો ઈર્ષાળુ હોય, એને મજા આવી ગઈ. આલે લે આ બાઈને જ ખબર નથી કે સોમૈયા માણેક રાજા છે ને જીવે છે. અને એ બાઈને એમ હતું કે સોમૈયા માણેક પ્રતાપી રાજા થઈ ગયા ને, એનો પાળિયો વાળિયો હોય છે તો હું એના પાળિયામાં હો નાળિયેર ફોડી સીધા નાળિયેર, જો મારે ત્યાં સંતાન થાય તો તેને દીકરો આવ્યો. અને ઓલા ઈર્ષાખોર માણસ હળી કાઢીને સોમૈયા માણેક ને કહેવા ગયા, લે દેવજા દીકરા ફોડ અને મથો, માથું ફોડાય કે દેવનો દીકરો થઈ ગયો તો ને, હવે હો નાળિયેર તારા કપાળમાં બાઈ ફોડવાની છે. એવું બધું, કારણ કે ઈર્ષાખોર માણસ હોય ને કુકણું નુકસાન ઘણા ને એવું હોય, બે બાજુ ભડકો કરીને પોતે તાપે ને બે બાજુ ભડભડભડ થતું હોય. કોકને હળગાવે તો જ એને મજા આવે. બોલો બે એક જણા ને પૂછેલું, મેં કીધું કેમ મજામાં તબિયત પાણી હારા, મને કે થાય દુખી કરી નાખો. મેં કીધું બાબો તમારો, મને કે લઈ જાવ તમારો છે. બોલો આને હું કેવું. મેં કીધું બાબા આને અરે માથાકૂટ ન કરાય, એને ઠેકાણા હોવા જોઈએ ને. એટલે એવો માણસ ઈર્ષાળુ માણસે જઈને કહી દીધું કે તને તારા માથામાં નાળિયેર ફોડવા એક બાઈ આવીશ માનતા કરવા. સોમૈયા માણેક કે મારો ઠાકર કરે હાસુ, દ્વારકા વાળો કરે હાસુ, બાઈની ગાડું લઈને આવી. પછી બાઈને ખબર પડી કે સોમૈયો માણેક હકીકતમાં જીવે છે, એનો પાળિયો નથી, પોતે જીવે છે. બાઈને દુઃખ થયું, રોવા માંડી અને હામી આવી. સોમૈયો માણેક ચોકમાં આવ્યો, હામો ઈ પાઘડીનો, હલિયચ હલિયચ મુજી ધી હલિયચ, વૈયા મારી દીકરી બેટા વૈયા, તું તારે વૈયા તારી માનતા. અરે બાપુ મને ખબર નહોતી કે તમે જીવો છો, મને એમ કે એનો પાળિયો હોય છે, દેવતાએ પુરુષ થઈ ગયો છે, એના માથામાં હું નાળિયેર ફોડી, પણ હવે હું થોડી ફોડી શકું તમારા નહીં. હલિયચ મુજી ધી, દ્વારકાધીશના સોગન છે તને, સોમૈયા માણેકના સોગન છે, હોય હો નાળિયેર મારા માથામાં ફોડ નહીં તો. હલિયચ મુજી ધી, ઈ મથો ખુલ્લો રાખી દીયાસી, આ માથું ખુલ્લું રાખી દીધું છે, જોર બરાબર જોર, તોજી માનતા જોર, તારી માનતા ચડાય બરાબર જુવાર. અને બહુ જયારે કીધું હમ દીધા, આમ બાઈએ નાળિયેર ગાડામાંથી હાથમાં લીધું. મિત્રો દ્વારકા 150 વર્ષ પહેલાની બનેલી ઘટના છે, આખું દ્વારકા તેથી જોતું હોય છે. અને એ બાઈ હાથમાં નાળિયેર લઈ આંખ બંધ કરી અને બાઈ રોતી રોતી, કારણ કે દુઃખ થાય છે કે માથું ફૂટી જાય, આમ કરીને આમ નાળિયેરનો ગમ ઘા કર્યો. નાળિયેર વસ્તુ ન્યાથી સોમૈયા માણેકના કપાળમાં નાળિયેર આવ્યું. એક વેત છેટું નાળિયેર રહ્યું ને, ધાડ કરતા બે ભાગ થઈ નાળિયેરના ફાડા થઈ ગયા, પાણી ઉડી ગયું. તો ભલા માણસ આ બનેલી ઘટના છે, 150 વર્ષ પહેલાની વાત છે. બીજું નાળિયેર, ત્રીજું, પાંચમું, દહમું, વીહમું, ત્રીહમું, 50 હોય હો નાળિયેર વધેરાઈ ગયા, બે ફાડા થઈ જાય એટલે આવે તા. સોમૈયા માણેક નાળિયેરના પાણીથી નાવા મીંડો, નાળિયેરના સુળાવા વીડ્યા, પણ એક નાળિયેરની કટકી કપાળમાં નોતી અડી. એટલે કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, અને મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આજ પણ તમે જુઓ આ આ કેટલા પ્રમાણો આપે છે, સતાય ઘણાના મગજમાં નથી બેહતું, એટલે મને આ કડી ગમે છે. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર, એ જો ઠાકર નો જ્યાં નામે લહેરાય, મારા દ્વારકા ના ઠાકર ની વાત જ ના થાય.
લઈ લો લઈ લો, વાહ વાહ ભાઈ, મારી વાત સરસ સરસ, મારો ભાઈ લઈ લેજો, વાહ. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી, એને પીડી ફરમાશે ત્યાં તો મને યાદ આવી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં અટાણે છોકરો 11 વર્ષ નો હોય હજી હરમ ને બધું આવી ગયું, અમે 11 વર્ષ ના ગુનામ ધ્રુબકા મારતા, આખી ચોખવટ કરવા ન હોય કઈ, તમે સમજદાર છો એટલે તમને ખબર, આમાં વડીલો બધાને ખબર કેવાય મામા, આપણે ત્યાં કારણ કે ખોટી વિકૃતિ નહોતી બહુ એટલી બધી, એટલે હવે તો 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ 11 વર્ષ રાધા રાજમાં, રાધા છે ને એ આત્માની સાથે ભક્ત અને પરમાત્માનું એ મિલનની વાત છે. હા, અને રૂક્ષ્મણીજી આ સાથે એમના વિવાહ થયા છે, આઠ પટરાણી આખી વાત ગણી, ઈ કે ભગવાન ને 16108 થયું, ઈ 16108 છે ને ઈ નરકાસુર નામનો રાક્ષસ, આ તો અટણ યાદ આવ્યું એટલે એના ઉપર કલાકો સુધી બોલાય, નરકાસુર નામનો એવો ભયંકર રાક્ષસ હતો, ઈ દેશ વિદેશ માંથી દીકરીઓ કોઈની ઉપાડી ઉપાડી અને લઈ આવતો હતો અને ત્યાં જેલમાં રાખતો, કેટલી 16108 એને છોડાવવા એનું યુદ્ધ કર્યું, ભગવાને એને યુદ્ધના મેદાનમાં જામવંતી અને એમને માર્યો અને પછી જેલમાંથી 16108 કન્યાઓ છોડાવી, ભગવાન કૃષ્ણે એને કીધું કે હવે તમે આઝાદ છો, તમે જાઓ જ્યાં જાઓ ત્યાં, અને એને કીધું કે હવે અમે ક્યાં જઈએ પ્રભુ, અમને આ લઈ આવ્યો ને, એટલે એ વખતે તો કેવી માન્યતા આવી છે, જાનકીજી બ્રહ્માંડ ભાંડદ્રી હોવા છતાં એના વિશે બોલતા હોય, સીતાજીને રાવણ લઈ ગયો તો પછી ભગવાન રહ્યો એવો હોય તો આમને કહે ને, એટલે કીધું કે હવે અમને પતિ તરીકે પત્ની તરીકે કોઈ નો સ્વીકારે ભગવાન, અમે ક્યાં જઈએ, તો કે આજથી હું તમારો પતિ, જાઓ ભજન કરો ને આનંદ કરો, ઈ પતિ એટલે પરમાત્મા સાથે ભક્ત, ઈ રીતે 16108 હતી, ઈ એવી રીતે હતી, આઠ પટરાણીઓ હતા, ઈ લગ્ન કર્યા હતા અને યુદ્ધ કરતા 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 નીકળ્યા ગોકુળ મથુરા માંથી, આખા આખા હમુ નમુ કરતા 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 હુડફાડ કાઢતા કાઢતા દ્વારકા કાંઠે સુધી આવ્યા, કેટલા રાક્ષસો વધી ગયા છે એને વાંચો તો ખબર પડે, ભગવાન કૃષ્ણ કનૈયો 11 વર્ષ 52 દિવસની ઉંમરમાં પોતાના મામા કંસ જ્યારે અધર્મ ને કેળે લીધો હતો ને, જયારે પ્રજાને જયારે પીડતો હતો ને, ત્યારે હાથીના દાંત ને ભાંગી અને કંસ ની છાતી માથે બેહીને હાથી નો દાંત કોરવી દીધો હતો છાતીમાં. 11 વર્ષ 52 દિવસ માં આવા કોઈ રાક્ષસો ને તમારી માં આવી 12 વર્ષની ઉંમરમાં ત્રેવડ હોય ને તો કહેવાય કે કૃષ્ણ જેવું કરવું છે. હા, એમને નથી થતું, આ તો સીધા રાધા મેને પૂછ્યા કેમ છે, એવા એવા ગીતો રાધા તેરા જલવાને એને ટીપી નાખવા જોઈએ, ખરેખર રાધા પરાશક્તિ છે એના ઉપર વાંચો તો ખબર પડે, એના એના જલવાને એવા ગીત ગાવે એના ઉપર, નબળું તો સાંભળતા જ નહીં. હમણાં એક બેન ઊંચા થઈને અમારા પ્રોગ્રામમાં ગાતા હતા, પૂછો જરા પૂછો મુજે ક્યા હુઆ હે, મેં કીધું હડકવા હુઆ હે બેન, ક્યા હુઆ હે કીધું, અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો આવ, પણ દીકરી એક મને સરસ ફરમાઈશ ચારણ કન્યાની દઈ ગઈ છે તો લઈ લઉં, દીકરીઓ ઉપર આધાર છે, અધિક પગે લાગીને તમારું ચારિત્ર અને તમારું જીવન ઉજળું રાખશો ને દુનિયામાં નારી શક્તિ તરીકે દુનિયા આજ પણ તમને નમવા માટે, તમારી શક્તિ અદભુત છે, કોઈ પણ મહાપુરુષને જન્મ આપવું છે કોક માં જન્મ આપશે પણ એની જવાબદારી બહુ મોટી છે એ હકીકત વાત છે. એટલે એવી એક 14 વર્ષની ચારણની દીકરી અને ઝવેરચંદ મેઘાણી અને ભગત બાપુ કવિ કાગ ગાંધી ગીરના ખજૂરીની નેહમાં આજ પણ તમે જાયજો, ગીર તો ગીર છે હો ભાઈ, હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. તમને એક બીજી વાત કરી દો, જંગલ વર્લ્ડ આખામાં છે દુનિયા, ગીરની વિશિષ્ટતા શું છે, તમે વર્લ્ડ આખામાં જાઓ ને ક્યાંય અથવા તમારા કોઈ મિત્રો અને સરસા થાય તો કહેજો કે તમારી પાસે જંગલ છે, એવા તમારી પાસે છે તો ફરક શું, તો આ વાત કરજો એટલે કહું છું. અહીંયા આખા દુનિયામાં જંગલ છે, જંગલ આવેલા છે, ખાસ આ વાત સાંભળજો, તમે બરાબર સાંભળો છો આ તો હું કહું, તમે સાંભળવા જ આવ્યા પણ અમારે ટેવ હોય,
એમાં કોઈ આવતું જતું હોય જરાક અમારે કહેવાય છે. હા હવે સાંભળજો, ન તમે અહીં થોડા ખડવાઢવા આવ્યા છો, સાંભળવા જ આવ્યા છો. સાંભળવાની જ મજા છે, શબ્દની જ મજા છે, શબ્દ સિવાય કઈ નહીં. બાળકોને સારા સંસ્કાર ને સારી વાતો એટલે જ નગર પ્રજા થાય ઉભા વાહડા જેવી. એક છોકરાને મેં પૂછ્યું એક જગ્યાએ, મેં કીધું કોનો દીકરો, તો કે ના એટલે પછી પૂછ્યું. પેલા મેં કીધું મારે મગનભાઈ ને ઘરે જવું છે, ઘર બતાવ્યું ને તો ચોથે માળે લઈ ગયો, તાળું માર્યું. તો મને કે એકચ્યુઅલી તાળું માર્યું એ મગનભાઈ નું ઘર. મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઉભા થાય, તું કોનો દીકરો? મગનભાઈ નો. બગડે તો અહીં જેઠ થી બગડે. એને પછી વિચારો અવળા જ આવે. ઓલો ભૂતની મેં વાત કરી ને મનની, એક જણો 22 વર્ષનો જુવાન અને ઈ બરોબર આમ ગુટકા બુટકા ભરાવીને મોજમાં જતો હતો. મેં પૂછ્યા કેમ છે કરતો જતો હતો એની મસ્તીમાં. મને વિચાર થાય કેવડું જીવન આપ્યું છે ભારતના યુવાનો. એ ઘણ છે ઘણ, જેના ઉપર પ્રહાર કરો એના ડૂચા કાઢી નાખે. ઈ મૂકી અને જો ડ્રગ્સ માન, મને બહુ આમ થાય છે ચારે બાજુથી હાવ ઘરી ગયું છે બધું. પાછા ઈ એને માને પાછા. અમે રાતે 2:30 વાગે પ્રોગ્રામ પૂરો કરીને હોટલમાં હાઈવેમાં ઉભા રહી ને, પછી રાજકોટ હોય કે સુરત હોય કે અમદાવાદ હોય, ભુજ હોય, ભાવનગર હોય, જૂનાગઢ હોય, તો અમે પૂછીએ સાહેબ ને, જુવાન દીકરીઓ દીકરાઓ બધા હોય 22 વર્ષની 20 વર્ષની 18 વર્ષની દીકરી દીકરા, કે તમે શું અહીં કરવા આવ્યા? તો કે નાઇટ આઉટ. હવે તમારી જિંદગી જ આઉટ છે, આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત જ રહી? તમારા મા બાપે તમને અહીં ભણવા મૂક્યા છે, કેવી રીતે મહેનત કરે છે, આ તો હકીકત છે કે નહીં? એ એટલી એને ખબર તો હોય છે. પણ ખેર હું આ ઈ આમ કરતો જતો હતો ને છોકરો, તો એને વિચાર આવ્યો આમ કરતા કરતા કરતા. એમાં એક કલેક્ટર સાહેબ બહુ જાડુ શરીર ને બીજે માળે ઉભેલા પોતાના બંગલા માથે આમ ઘુમરા મારે, પણ સાહેબ નું શરીર એટલું જાડું, એ તો કુદરતી છે ભાઈ, બહુ જાડું શરીર, સમજ્યા? તો આમ 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 આટા મારે, એ આટા મારતા હતા. હા 11:45 છે, વાહ વાહ સરસ થઈ જશે, ઈ ચિંતા ન કરો. ના હારી છે, હારી તારી વાત છે, તારી લઈ લેશું, કઈ વાત ના, ના એનો ભાવ છે, કઈ વાંધો નહીં, લઈ લેશું. 11:45 આપણે પૂરું કરવાનું છે ને સન્માન સાથે, પછી સમાપન. આ મોર ઉપર મોબાઈલ નું તો ખાલી ખુશીથી છે, મોબાઈલ તો ભેળો ને ભેળો હોય કે નહીં? હા હા હા, વાતો જવા દો તમે. હમણાં એક જણાનો ફોન આવ્યો ને, તો એની ઘરવાળીએ પૂછ્યું, બોલો નાઈન નાતો નાતો નીકળ્યો આમ ફોન, કે તમારે ફોન આવે તો આમ કોનો છે એમ મીડ્યું તાવા. તો એને ઘરવાળીએ પૂછ્યું આમાં કે કોનો ફોન છે, તો કે ના એ તો ઓલા ભાઈ નો છે, ફલાણા નો, માયક વાળા નો છે. તો કે એનો મેસેજ હમણાં આવ્યો હતો માયક વાળાનો, ધીરુભાઈ માં સાઉન્ડ વાળા, એને એમ કેમ મેસેજ કર્યો કે દીકુ ખાઈ લીધું? અરે તમને લીએ, તમને નામ કેવા સેવ કર્યો, ધીરુભાઈ કોડિયા સાઉન્ડ હોય કોઈક બીજું? આ તો મને મોબાઈલ નું આવ્યું એટલે. પણ હું ઓલી વાત સરસ છે, તમે સાંભળજો. એટલે ઈ સાંભળજો, અમારે ટેવ હોય કેવાય ને, કે તમે સાંભળવા જ આવ્યા છો એટલે આવો જુવાનડાઓ. મને આમ કોક આવે ને એટલે મજા આવે આમ, જો જુવાનડાઓ બધા. આજ રવિવાર છે પણ ઈ તો હોય ગયો, હવે કાલ રજા નથી, વાંધો નહીં. આપણે સમય સારો, હવે 15 મિનિટ આપણી પાસે એકચ્યુઅલી છે, સરસ આપણે લઈ લઈશું. પણ ઈ છોકરો કલેક્ટર સાહેબ નો જોઈ ગયો ને, તો હામો જોઈને દાંત કાઢીને હ તો છે. કલેક્ટર દરજાનો માણે, એને તો બધું સેન્સ હોય ને, ઈ સમજી ગયા કે આ મારી મસ્કરી ના દાંત કાઢે છે. એને કીધું એના માણસો ને, કોલો છોકરો દાંત કાઢતો જાય, પકડીને લઈ આવો. અહીંયા હળી કાઢીને ગયા, પકડીને લઈ આવ્યા. પછી ધ્રુજવા મીડો કલેક્ટર સાહેબ, માફ કરો સાહેબ, હું તો એમને નહીં, મારા જ દાંત કાઢતો હતો. હાથું કહી દે શું, હાથું ન કહેતો કે જેલમાં પૂરી દે, કોઈ દી નહીં છોડું. તો ઓલો બી ગયો, હાસું કહી દીધું કે સાહેબ ઈ તો મને દાંત એટલા આવતા હતા, તમારું એટલું જાડું શરીર ને બીજા માળે ઘુમરા મારી રહ્યા હતા, ત્યાં ગુજરી ગયા હોત ઉતારવા કેમ? બોલો, કારણ કે આમાં આ ડબરો એવો છે, આમાં હારું નો ભરો ખરાબ તો તૈયાર જ છે, ચારે બાજુથી પ્રવાહ ની જેમ કરે હો ખરાબ, જો હારું નો ભરી તો. આ ડબરો એવો છે, આ ડબરો કહું આને. એટલે કલેક્ટર સાહેબ કે આને જેલમાં નાખો, કે કલેક્ટર દરજાના માણસને ગુજરી જવાનું કહેવાય, મરી જવાનું કહેવાય, ગુનો બને, નાખો જેલમાં. એનો બાપ આવ્યો ગોતતો ગોતતો, મારા દીકરાનો હું કલેક્ટર સાહેબ માફ, હું માફ કરી દો, કે એને તમે જરાક બુદ્ધિ આપો, એને સમજણ આપો, હું ગુમરા મારતો તો વગાસી ઉપર, હવે શરીર જાડું છે તો એકચ્યુઅલી છે, બધું ખવાઈ જતું હોય, ન ખાવાનું આ તે બધું, તો એટલે થઈ જાય એવું, કાંઈ ફાસ્ટ ફૂડ ખવાઈ ગયું હોય તો શરીર જાડું થઈ જાય એવું, કાંઈ એવું ન હોય. તો કે અરે કલેક્ટર સાહેબ, ઈ એને બુદ્ધિ જેવો છાંટો નથી. હું કીધું ઈ તો કયો, ઈ કે ઈ કે તમે ત્યાં ગુજરી ગયા હો તો ઉતારવા કેમ? અરે કલેક્ટર સાહેબ, એને આમાં બુદ્ધિ જેવો છાંટો નહીં, નકર મારે થોડો આ કઈ ધક્કો થાય. હા લઈ લે, એક બે કડી લઈ લેવો મારો ભાઈ, સરસ શિવાજી નો આલડો વાદો, સરસ
આમાં શું છે, જઈ જઈ પ્રોગ્રામ હોય ત્યાં આવ્યા કરું, કોક ની લેવાય જાય, કોક ની ફરમાજ બીજા પ્રોગ્રામ માં, એમને બધું હેલ્યા કરે. એટલે કીધું કલેક્ટર સાહેબ એને કે એટલી બુદ્ધિ નથી, નકર ન્યા કટકા કરી ન ઉતાર લેવા જોઈએ તમને. એ કે કલેક્ટર સાહેબ કે આને નાખો, આને જેલમાં નાખો. તો એનો બાપો આવ્યો બુઢો, ઉધરો ખાતો ખાતો કરતો કરતો. અમુક જૂના બાપા ની ઉધરો હોય એવું હોય, એ ઉધરો ખાય ને એટલે બાપા ક્યાં ભાગ્યા આવે, પાંચ દસ મિનિટ જ છે. એવું છે, કઈ વાંધો નહીં, વડી લેજો તમે, તમારે ઘણું સાંભળ્યું. એને એમ થયું કે કલેક્ટર વાળી ગઢવી ક્યાં ઉપાડી. આ તો આનંદ છે, કલેક્ટર કઈ ન્યા પૂગવું નાની વસ્તુ નથી, જિલ્લાના રાજા કહેવાય. આ તો ખાલી એક આનંદ ની વાત છે. ઘણા માણસ અમે દાખલા દેતા હોય, અમારા દે એવું કઈ નહીં. એક કલાકાર હમણાં ગયા ડોક્ટર સાહેબ પાસે, ડોક્ટર સાહેબ કબજિયાત બહુ થઈ ગયું, કઈક જુલાબ લાગે એવી ગોળી આપો. ડોક્ટર સાહેબે ગોળી આપી, બીજે દી પાછો આવ્યો, અસર ન થઈ કે હાલો આમાં તો થાય, કોઈ કઈ મેળ ન પડ્યો. ત્રીજે દી આપી હતી કે હાલ્યો આ તો ઢોર નહીં લાગે. સોથે થી આવ્યો કે એની અસર ન થઈ. તો કે તમે શું ધંધો કરો, કલાકાર છો? ઈ કે કલાકાર છો? ઈ કે હા. આલ્યો 50 રૂપિયા ગાંઠિયા ખાઈ લ્યો, પેટમાં કઈ નથી, ક્યાંથી લાગે, તમે હાવ નીકળી રાડ્યું જ નાખી છે ભૂખ્યા. એટલે અમારું આવે એટલે બધાય નું, કોઈને એવું ન થાય. એટલે કલેક્ટર સાહેબ કે આને જેલમાં નાખો, કલેક્ટર ને કટકા કરીને એઠે ઉતરવાનું કહેવાય. તો એનો બાપો આવ્યો ઉધર ખાતો ખાતો, એમ ઉધર ઊંચી ચડી જાય, મોડી મોડી વળે તો ખબર પડે કે આ ચાલુ છે. એવા ભાફલા હોય અમુક. હમણાં એક બાબા એક ગામના પદરમાં નીકળે, આખા ઘરને મારતા હતા, બેફડ ભરી ભરી પાઠાવે, ઘર આખું કાળા ભોકા. હો છોકરા હોત ક્યાંક પંડીએ ચડી ગયા, એને ખબર પડી ગયા બાપો ગાંડો થયો. અમે ઉભા રહીએ, બાપા હું થયું, કયો તો ખરા, આમ આખા ઘરને પરિવારને તો કે બધા મારી નાખવા છે, મારી મારીને તોડી નાખવા છે. હું થયું હું એ તો ગયો. એ કે અમે નાના હતા ને કાંઈક બોલવા જાય તમારા મા બાપ હું કે ખબર, તને ખબર ન પડે, સાનું મનો બે થયું, બે જઈ હાલો બે ગયા. પછી લગ્ન થયા, મોટા થયા એટલે લગ્ન થયા, એ લગ્ન થયા તે ઘરના આવ્યા, એ કે સાનું મુના બેહો તમને ન ખબર પડે. એમ થયું કે હજી આગળ જતા ખબર પડશે, હજી પડી જાય. તો હવે દીકરા ને વહુ છોકરા ને બધા ભેળા થઈને કે બાપા સાનું મુના બેહો તમને ખબર ન પડે. તો અમને ખબર કેદી પડશે એની ખબર પાડી દેવી છે આજ મારે. એવો બાપો આવ્યો એનો બાપ, એ કે મારો દીકરો ને એનો દીકરાનો વાંક શું કલેક્ટર સાહેબ. ઈ કે વાંક હું બાપા, તમારે આ ઉંમરે અહીંયા ધક્કા ખાવા પડે ને એને બે ને જરાક બુદ્ધિ દેવી જોઈએ. તમારા દીકરાનો દીકરો કે ગુજરી ગયા ઉતારવા કેમ, તમારો દીકરો કે કટકા કરીને કલેક્ટર સાહેબ ને ઉતાર લેવાય, આવું બોલાય? ઈ કે ઈ બે માં બુદ્ધિ હોય તો આ ઉંમરે કલેક્ટર સાહેબ મારે ધક્કા થાય એની એટલી ખબર ન પડે, પછી ન્યાય ટાંડી મૂકી દેવાય ને. પછી કલેક્ટર સાહેબે કીધું કે ઓલા બે ને છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે, આમાં તો કઈ ભેળું થાય એવું નથી, ગાણવા દાજી ગયેલા છે. હવે ગાણવા દાજી ગયા એની ક્યાં વાત છે, પણ હું તમને વાત કરતો હતો, જંગલ આખા વિશ્વમાં છે. અમે આફ્રિકામાં ગયેલા, પ્રોગ્રામ પૂરો કરીને રાતે અમારે એરપોર્ટ જવું હતું. તો અમારા હકીકત વાત છે, અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી, નકર કે જંગલ હોહરવા જાય ને જંગલી લૂંટી લે માણસો. હકીકતો હવે આફ્રિકાની ક્યાં કરો, આવો આપણા જંગલમાં ભારતના કેટલા એવા જંગલ છે. રાતે તમને બોર્ડર આમ જંગલની હોય ને કહી દે ફરીને જાઓ, અહીંથી ન જવાય, જંગલી લૂંટી લે માણસો. હવે એની ક્યાં કરો, આવો ગુજરાતમાં ડાંગના જંગલમાં જાજો, ડાંગના જંગલમાં તમને કોઈ કહી દે, જંગલના અધિકારીઓ તમને કહે રાતે દિયાથમી જાય ને એટલે કહી દે કે અહીંથી ન જતા, ફરીને જાઓ, વચમાં જંગલ છે, કોક લૂંટી લે. ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જંગલ ગાંડી ગીર એવી છે કે રાતે દોઢ વાગે ભૂલા પડો તો આડા ફરી ફરી જમાડે, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, આવો આવો. આ ગાંડી એટલે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેરૂડી, ઈ અમારી ગાંડી ગીર છે, આપણી અમારી એટલે આપણી બધાય ની. કોકને કેજો, કોઈ કહે તો કે અહીંયા કોઈ થી લૂંટવાની બહેનો હોય, 18 વર્ષની દીકરી એકલી ભૂલી પડી જાય ને ગીરના નેહડામાં જઈને ઉભી રહીએ તો આખું નેહ ભેળું થઈ જાય. બેટા બીતી ને હો, કાલે આખું નેહ માં બા પાંચ જણા ભેળા આવીને તારા ઘરે મૂકી જાય છું હો. આ જે મજા છે, ઈ ગીરમાં મેઘાણી અને ભગત બાપુ કવિ કાગબે આવ્યા અને બેઠા હતા. હાન નું ટાણું, ચારણના કોક છોકરા પાવા વગાડે, કાનીઓ વગાડે, કોક ચારણના છોકરાઓ છંદ બોલે છે, કોક ગોળિયા ઓળતા ભેહું દોવે છે, દૂધની તાહળીઓ બોગરા ભરી અને આમ કરી અને બોગરાની તાહળીઓ ભરી દીધી, બોગરામાંથી દૂધની તાહળીઓ ભરી, મેઘાણીના હાથમાં દૂધની તાહળી, કાગબાપુના હાથમાં દૂધની તાહળી, જરા જરા બગબગડું અંધારું, આમ જરા જરા અંધારું થવા માંડ્યું છે. સંધ્યા જેને કહેવાય પૂરી થઈ, લાલ ટહેરું પૂરી થઈને અંધારું માંડ્યું થવા, એમાં
ડાલા માથો હાવજ નેહડામાં આવ્યો, વાડ ભાંગીને ખાબકો ભડકાવીને એક વાછડી ગાયની હોડકી હતી એને પછાડી ખાય 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 આ કરતી ઈ આમ પછાડે આ બાજુ બધા જોવે એમાં એક ડાંગ હાથમાં લઈને 14 વર્ષની દીકરી બેહુને અડલા પાસે આડી ઊભી હતી, ગડગડતી દોટ મૂકી પણ ચોટીલાના ડુંગરેથી ચંડમુંડને ચોળવા માટે ચામુંડા ઉપડી હોય એમ ઉપડી ભાઈ ખાય 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 કરતો તો હાવજ એની સામે હો એક 14 વર્ષની દીકરી હાવજ ના ખોપરામાં લાકડી મારે, આ હા હા તાહળી મૂકી એથી દૂધ નો પીવાય, હાથમાં કલમ લીધી મામા અને ઝવેરચંદ મેઘાણી લખે છે ખજુરી ના નેહમાં, શું કે છે તો હાવજ ગરજે હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે જેની ફરમાશો લેવાની લીધી બીજી બીજા પ્રોગ્રામમાં 2 મિનિટ માટે છેલ્લે મને રહી જાય મને નહીં મજા આવે એટલા માટે સફા કરું લઈ લો હાંધા તોડી આ પાંજરા વાળા હાંગળ લેથી બાગ છૂટ્યા બાગ બોલ રામ રામ કરી હાથ બાગ કરી જમ ડાળા પછી કા પેલા
રાજભા માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ, અને એવી તાળીઓ કે રાજકોટની તાળીઓને આવતા વર્ષ સુધી યાદ રહેવી જોઈએ. ગણપતિ બાપાની શયન આરતી પંડાલમાં કરવાની છે. હું વિનંતી કરીશ અહીંયા જેટલા લોકો હાજર છે એ બધાએ ગણપતિ બાપાની આરતીમાં અમારી સાથે જોડાશો.